अन्य खबर होगी जो रियलिटी ये कि विजय के लिए बाबा क्या कहता है हेयर कटिंग सलून ने पाला विजय के लिए बाबा स्पा कर विजय रामसन बोला था हेलो बदलो लिखो थे ये पार्लर गया खून भी नहीं पिलाना बाल कौन सी भ्रष्ट हो મેં કે તુમારી હિરોઈન નથી પેલો લેખક નથી આ લોકો બધા છે ક્યાં ફોન કરો મારા વાળા ફોન ના પણ હું બહુ ઓછા એટલે જેવો વિજય નો ફોન આવે તો જાહેર કરવાની જરૂર નથી આમ તો એટલે હું તો એનો ફોન આવે ને બીજી સેકન્ડ માં એની બાજુ પ્રગટ થઈ ગઈ બાહુબલી ફિલ્મ માં टाइटेनिक मरता मरता તારા નહી એના ખુશ છે કે ખુશ બોરિંગ મારા થોડા પ્રોજેક્ટ કોવિડ પહેલા બનેલા હજી રિલીઝ નહી નેત્રીનું કામ 1 થી 10 માં રેટ કરો આઈ થિંક 8.5 ઓકે નેત્રી રોનકનું કામ 1 થી 10 માં રેટ કરો યાર હેલો ગુડ ઇવનિંગ નમસ્તે કેમ છો ઓકે અમે પડઘો પણ પાડી લીધો તાત્કાલિક અમારા આવકારનો બહુ મજા પડી તમને લોકોને જોઈને ફરીથી શિયાળાની સરસ મજાની ખુશનુમા મોસમમાં આપણે બેઠા છીએ આમ તો ઋતુ સંધિનો ગાળો છે અને ઋતુ સંધિ એક એવી અવસ્થા છે મોસમની કે ક્યાંક ને ક્યાંક કોક બીમાર પડે દરેક ઘરમાં એકાદ ગળું ખખડતું રહે અને દરેક ઘરમાં તુલસીનો ઉકાળો ને જાત જાતની દવા અને બધું થતું રહે આ એ મોસમ છે જ્યારે સાંજની કેસરી ખૂબસૂરતીમાં તમને તમારા મનગમતા સાથે થોડું ચાલવાની ઈચ્છા થઈ આવે અને લાંબુ તમે નીકળી પણ જાઓ અને વિચારો નહીં કે પાછળ શું રહી ગયું પણ છતાં પરત આવવાનું પણ ગમે આ એ મોસમ છે જ્યારે મનગમતા સાથે સરસ મજાનો સંવાદ સાધવો પણ ગમે આજે ઘણા સમયે ફરીથી આ મસ્ત મજાની સાંજે કેટલાક મનગમતા વ્યક્તિત્વ સાથે બેઠા છીએ શિયાળાની ખૂબસૂરતીને વહેંચવાના છીએ અને તેની સાથે સાથે એક ખુશનુમા એક ખુશ્બુદાર કારણ છે આપણી સાથે જેને લઈને આ સંવાદ થવાનો છે શિયાળો એક રીતે પેલી ખાવાની ને ખૂબ બધું ઝપટવાની ને જાત ભાતનું ટ્રાય કરવાની પણ મોસમ છે ટિફિનમાં તમે જ્યારે લંચ ટેબલ પર બેઠા હોવ તો હળદર નીકળે ને આંબા હળદર નીકળે ને ભડથું આવે કૂકને ત્યાંથી ને જાત ભાતના કચુંબર આવે ને કેવું કેવું મજા પડે આ એ ઋતુ જ્યારે માણસ મનગમતા કોળિયા ભરી ભરાવીને એકબીજાની પાસે આવી શકે આ એ ઋતુ જ્યારે આપણો ડબ્બો આપણને શેર કરવો ગમે એક સરસ મજાનો આવું કારણ લઈને આવો સરસ મજાનો સ્વાદિષ્ટ સુગંધીદાર અને આખા જગતમાં વખણાયેલો ડબ્બો લઈને આપણી સાથે આજે હાજર છે કેટલાક એવા વ્યક્તિઓ જેણે ગુજરાતી ભાષાને સાહિત્યને અને ગુજરાતી સિનેમાને એક સ્ટેપ અપ લઈ ગયા છે એક સ્તર ઊંચું લઈ ગયા છે અને આજે આ ક્ષણે આ ઘડીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને સિનેમાનો ડંકો વગાડ્યો છે દુનિયા તેમને પોંખી રહી છે વખાણી રહી છે મારી સાથે ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લો આ બધા જ જાનદાર શાનદાર ટેલેન્ટેડ પોપ્યુલર વ્યક્તિત્વોને ટીમ 21મું ટિફિન આપણી સાથે આ છે શુદ્ધ દેશી સંવાદ અને તમે જોઈ રહ્યા છો સંગીત સાહિત્ય
વાત એટલી બધી રૂપાળી, એટલી બધી સુગંધીદાર, એટલી બધી સ્વાદિષ્ટ છે કે એની એની વાત કરતા કરતા હું કદાચ હજી વધારે સમય લઈ શકું, પણ આ વાત એમની સાથેથી અને એમની પાસેથી પણ સાંભળવી છે. ચાલો આ લોકોને મળીએ. સ્વાગત આપનું શુદ્ધ દેશી સંવાદમાં. હું છું નૈશત અને મારી સાથે ટીમ 21મું ટિફિન, ખૂબ જ ટેલેન્ટેડ, વેરી બ્યુટિફુલ નેત્રી ત્રિવેદી, વેરી હેન્ડસમ એન્ડ વેરી ટેલેન્ટેડ રોનક કામદાર, વન ઓફ ધ મોસ્ટ સિનિયર્સ, વેરી પોપ્યુલર, વેરી ટેલેન્ટેડ નીલમ પંચાલ. આખે આખી સ્ક્રિપ્ટ, સ્ક્રીન પ્લે સહિત, ડાયલોગ સહિત અને મૂળ વિચાર સહિત જેનું બીજ છે રામ મોરી, અને આ ફિલ્મના દિગ્દર્શક વેરી વેલ નોન, વેરી પોપ્યુલર વ્યક્તિત્વ છે જેમની સાથે આજે ખૂબ બધી વાર્તાઓ તો કરવાની જ છે, વહેંચવાની છે, સાથે સાથે અમે મનગમતા કેટલા ખેલ પણ રચવાના છે અહીંયાથી, અને પહેલેથી જ દિલગીર છું, નહીં ખેલ બાબતે નહીં, મારા અવાજ બાબતે. એ સાથે જ શરૂ કરીએ છીએ આજનો સંવાદ. આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત. થેન્ક યુ વેરી મચ. વિજય, નેત્રી, રામ અને રોનક તો અહીંયા અમારે ત્યાં આવી ચૂક્યા છે જુદા જુદા કારણોસર. નીલમબેન પહેલી વખત અહીંયા છે આ સોફા પર. ખાસ આવકાર, ખૂબ પ્રેમથી દિલથી સ્વાગત કરીએ છીએ. એ પહેલો જ સવાલ ત્યાંથી જ પૂછું છું. બેક ટુ બેક બે એવી સરસ મજાની ફિલ્મો આવી કે જેના લીધે તમારા થકી ગુજરાતી ભાષાનું, સાહિત્યનું ને સિનેમાનું સ્તર ઉપર ઉઠ્યું, ને તમે એના એ ક્ષણોના બહુ સરસ મજાના હિસ્સેદાર રહ્યા. હવે આ બહુ નસીબ જોગે ક્યારેક આવી તકો મળી જતી હોય છે. બેક ટુ બેક રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિ જે આપે એવા બધા એવોર્ડ્સને તમે મળી આવ્યા, અને કેવું લાગી રહ્યું છે? આ એકદમ આમ ક્લાઉડ 9 વાળી જે ફિલિંગ હોય ને, કે જે એકચ્યુઅલી હકીકત ના લાગે, સપનું લાગે, પણ આ સપનું થઈ રહ્યું છે, સપનું હકીકત જ છે, ભજવાઈ રહ્યું છે મારી લાઈફમાં, અને બહુ જ સરસ લાગે છે. આવું ક્યારેય વિચાર્યું નહોતું, સપનામાં એ વિચાર્યું નહોતું. એટલે ઘણા આપણે સપના પણ જોઈએ, પણ આવું સપનું તો મેં ક્યારેય જોયું નહોતું, પણ આ થઈ રહ્યું છે, બહુ જ મજા આવી રહી છે. એટલે ઘણી વખત તો આમ એકલા એકલા કૂદકા મારી લઉં છું કે આ હા બહુ મજા આવી ગઈ, આવું કરી લઉં છું. યસ, નામ થઈ રહ્યું છે, કલદાર મળી રહ્યા છે, અને બહુ ખુશીની લાગણી થાય છે તને મળીને. હંમેશા તારી તારા કામની પ્રશંસા થાય ત્યારે. તને વ્યક્તિગત રીતે કેવી રીતે તું આખી વાતને, આ ઘટનાને જુએ છે? એ મોહતું હોય કે 21મું ટિફિન હોય કે બીજી ઘણી બધી મોન્ટુની બિટ્ટુ ને ઘણી બધી ફિલ્મો ને ઘણી બધી પેરેલલ એક્ટિવિટીઝ ઓન લિટરેચર. સો મેશિત ભાઈ, સાચું કહું ને તો હું એ નસીબદાર લેખક છું જેણે ફ્લોર જોયો છે. હું એ નસીબદાર લેખક છું જે ફિલ્મ બનવાની, બની રહી છે ને બની ગઈ છે, દરેક પાસામાંથી પસાર થયો છું. એમાંથી પસાર થયો છું ને એટલે હું માનું છું કે હું તો ગોવર્ધનમાં એક લાકડી લઈને ઉભેલો ગોવાળ છું. ક્યારે પેલું ટચરી આંગળીના કૃષ્ણનો વહેમ નથી આવતો, કેમ કે આપણે ઘટના જોઈ છે. એટલે મને લાઈટ મેન નો પણ ખ્યાલ છે, મને સ્પોર્ટ દાદાનો પણ અનુભવ ખ્યાલ છે. એક્ટરો કેટલા ઉજાગરા કરીને પરફોર્મન્સ આપવામાં એ જે માથાકૂટ કરતા હોય, ડિરેક્ટર કેટલી કેટલા લશ્કર લડતો હોય છે, આ બધું જોયું છે. એટલે ગ્રેટિટ્યુડની એક ભાવના તો આવે આપણી અંદર, કે જે કેમ કે આ બધું લખાયેલું છે. રાજેન્દ્ર શુક્લનો તો અદભુત શેર છે આ બધું, આ બાબતે નિમિત્ત બનવાનું હરખ તો હોય જ હોય, પણ એ સાથે એક શ્રદ્ધા પણ તમારી બેવડાય તમારી અંદર કે હા, વાર્તા તત્વની વેલ્યુ હજી મરી નથી. એબ્સોલ્યુટલી. અને વિજયના હાથે સ્પર્શ પામીને આ વાર્તાઓ જાણે કે અમર થવા ને લખાઈ હોય કે નિર્માણ પામી હોય એવી રીતે. વિજય, પ્રેમજી જેવો અદ્ભુત વિષય, એટલો બધો ડિફરન્ટ લીગનો એ સબ્જેક્ટ, યુ રિયલી શોડ દેટ કરેજ ટુ પોર્ટ્રે, ટુ યુ નો એક્ઝિક્યુટ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. એ પછી એક સરસ કમર્શિયલ સક્સેસ, અને એ પછી હવે ફરીથી રામની વાર્તા જ, મોતું પણ વચ્ચે આવી ગઈ. 21મું ટિફિન કેમ, કેવી રીતે, ક્યાંથી અને શા માટે?
21મું ટિફિન એક્ચ્યુઅલી એના મૂળિયા છે ને એ આમ બહુ શરૂઆતમાં એમ બહુ કહું તો બહુ 2017-18માં એના આમ રોપાયા હતા કે પ્રેમજી એક્ઝિક્યુટ થઈ એના પછી રામ અને અમે લોકોએ મહોતું કરી. સો પ્રેમજી અને મહોતું એવા સબ્જેક્ટ હતા કે જે કેમ કે હું ને રામ બંને આમ ગામડાના બેકડ્રોપના છીએ તો સ્વાભાવિક રીતે એ લગાવ, એ માટીનો લગાવ અમને વધારે છે. તો એ ફિલ્મો એવી રીતે થઈ. પછી એવો વિચાર થયો કે આપણે કંઈક બીજું કરીએ. હવે એમાં અમે લોકો પ્લાન કર્યો હતો કે ભાઈ મહોદુની 14 વાર્તાઓને આપણે અલગ અલગ રીતે અલગ અલગ સમયે કરીએ. તો એ વખતે મહોતુ અને 21મું ટિફિન અને આઈ થિંક ગરમાળો ત્રણની શોર્ટ સ્ટોરીઝ એટલે શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ રામે ડેવલપ કરી હતી. મહોતુ વખતે અમે બંને જોડે રીતે કરી હતી, પછી રામે ઇન્ડિપેન્ડન્ટલી એ ડેવલપ કરી હતી. બટ સમહાઉ બધી શોર્ટ ફિલ્મ ન થઈ, પડી રહી. એન્ડ ધેન મોન્ટોની બિટ્ટુ આવી, પૂરી થઈ ગઈ અને પછી લોકડાઉન આવ્યું. હવે ફ્રેન્કલી સ્પીકિંગ, લોકડાઉનની પહેલાં જ્યારે હું પ્લાન કરતો હતો ત્યારે એક અલગ સ્કેલનો બીજો એક હિસ્ટોરિકલ પ્રોજેક્ટ મારા મનમાં હતો, તો એનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું અને લોકડાઉનનો સમય આવ્યો એટલે આમ મોતિયા મરી ગયા. મેં કીધું એ હવે શું, આ તો બહુ અઘરું લાગે છે. પહેલાં તો આમ મોદી સાહેબે કીધું 2 દિવસનું, પછી તો સીધું મહિનાનું. ને મેં કહ્યું આ તો પત્યું યાર, આ તો હજી ચાલી રહ્યું છે. એટલે હું તો એ વખતે બહુ સાચું કહું કે હું મારા ગામડે ખાલી 1-2 દિવસની વિઝિટ માટે ગયો હતો, ભરાઈ ગયો હતો, પણ સારી જગ્યાએ ભરાઈ ગયો હતો. અને ત્યાં અમે લોકો દરરોજ વાતચીત કરતા, એટલે જાણે હજી તો થયો તો 30 દિવસ થયા હતા, પણ જાણે એમ તો વર્ષોથી ફિલ્મને ફ્લો જોયો જ નથી, એવું થઈ ગયું હતું, માહોલ એવો થઈ ગયો હતો. સો મેં કીધું યાર કંઈક કરવું છે, પેલી ફિલ્મ તો હવે નહીં પોસિબલ થાય. અને મેં કીધું યાર 21મું ટિફિન કાઢો પાછી, તો આપણે ઓલરેડી પ્લાન કરેલી છે, આપણે કરવાની હતી. તો મેં કીધું શોર્ટ ફિલ્મ આપણે કરીએ ચલો. તો એણે મને સ્ક્રિપ્ટ મોકલી, મેં વાંચી, મારા મનમાં ચાલતું હતું. પછી અનલોક થયું અને અનલોક પછી અમે લોકો મળ્યા ને ત્યારે એક દિવસે સાંજે અમે લોકો, મેં કીધું રામલા યાર ફ્યુચર કરીએ યાર, આ શોર્ટ ફિલ્મમાં નહીં મજા આવતી, આમાં મહોતું શોર્ટ ફિલ્મ બરાબર હતી કેમ કે એ શોર્ટ ફિલ્મ જ હતી. આ મેં કીધું આના ઇમોશન્સ છે ને શોર્ટ ફિલ્મમાં બહુ નહીં મજા આવે. તો આ ઉત્સાહી માણસ મને કે એક કામ કરનો, હું ડ્રાફ્ટ કરીને તને આપું, મેં કર. તો મેં કીધું જો અત્યારે હજી આપણે હજી ખબર નહોતી, સરકારની કોઈ ગાઈડલાઈન નહોતી કે તમે નેક્સ્ટ ટાઈમ શૂટિંગ પર ક્યારે ફ્લોર પર જઈ શકશો, શું કશું ખબર નહોતી. તો એણે કીધું કે હું કર નાખું. એટલે હું ને ટ્વિંકલ ને એટલે અમે લોકો, ટ્વિંકલ કે તમે લોકો બધા ડિસિઝન તાત્કાલિક એવી રીતે ના લઈ લો, એમ પહેલાં જોવો વાત. પછી એણે બી જોઈ કે આમ મને એવું લાગે, એટલે એમ ડાયલેમાં હતો થોડો. ત્યાં સુધી મને એમ હતું કે આ કંઈક લખવાનો છે નહીં, એવું કે તાત્કાલિક થોડી લખી નાખશે આ. તો અમે ચાલતા હતા, અમે કરીએ ચલો કંઈક ખુલે એટલે વિચારીએ. તો આ ભાઈ થોડા દિવસોમાં તો આયા મારી જોડે, મને કે ડ્રાફ્ટ તૈયાર છે તમે મોકલું છું. સિરિયસલી મેં કીધું કર નાખે એમ તે કે હા. પછી મેં ડ્રાફ્ટ વાંચ્યો, મેં કીધું યાર ક્યાં વાત હે, મસ્ત આપણે કરીએ જ છીએ એવું ફિલ્મ. પછી અમે એના ડેવલપમેન્ટ ઉપર ગયા અને હા, એમાં અમુક વસ્તુઓમાં એડિશન્સ અલગ રીતે કરાયા ફિલ્મના પોઈન્ટ ઓફ વ્યુથી, વાર્તાના પોઈન્ટ ઓફ વ્યુથી, પણ એ રીતે પછી 21મું ટિફિન થઈ આખી. જેને કદાચ આ આખે આખી ઘટનાની ખબર ન હોય એમને ખાસ કહેવું છે, મોતું એ એટલી બધી ગુજરાતી સાહિત્યમાં પોખાયેલી કૃતિ છે, એટલી બધી વખણાયેલી કૃતિ છે, અને માસ એન્ડ ક્લાસ જેને કહીએ છીએ એ બધાએ જ આ આખે આખા પુસ્તકને વધાવી લીધું છે. એની દરેકે દરેક વાર્તાઓ અદ્ભુત છે. 21મું ટિફિન અમે વાચિકમમાં અનેક વખત વાંચી છે, અમારા ત્યાં જલસોના વાચિકમ સેક્શનમાં છે. એ સિવાય પણ અમારા જ્યારે જ્યારે ઓનગ્રાઉન્ડ શોઝ થયા છે ત્યારે 21મું ટિફિન અમે મોટે ભાગે વાંચીએ છીએ. અને એ કૃતિ માટે લોકોનો જે પ્રતિભાવ છે મેં સગી આંખે જોયેલો છે એવું કહેવાય. એનું મને બિલકુલ નોંધ છે. એટલે આ એટલી બધી દળદાર કૃતિઓ છે અને હું બે જણને વિશેષ અભિનંદન આપવા માગું છું. એક તો રામને કે મોતું જેવું અદ્ભુત પુસ્તક ગુજરાતી સાહિત્યને આપીને આખો રૂખ ફેરવી નાખ્યો છે, આખી દિશા ફેરવી નાખી છે. એટલા બધા લોકો આનાથી ઇન્સ્પાયર થયા છે વાંચવા માટે અને લખવા માટે પણ. એ વાત જુદી છે, એકોક દિવસ ફરી અમે એના સાક્ષી કેવી રીતે છે હું તને ક્યારેક કહીશ. પણ આવું સરસ પુસ્તક આપવા માટે અને વિજયને કે જે આટલી બધી સુંદર સાહિત્યની આટલી સરસ વાર્તાને કમર્શિયલી મોટા પડદે લાવી અને ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી રહ્યા છે. સો ગુજરાતી ભાષાના ચાહક વાહક તરીકે અને ભાવક તરીકે આ અવિસ્મરણીય ઘટના છે ને એ માટે આ બંને વ્યક્તિત્વો અતિશય
જેને કહેવાય કે તાળીઓના અને પ્રશંસાના અધિકારી છે. એક વખત જોરદાર તાળીઓ રામ અને વિજય બંને. અને નેત્રી સરસ રીતે આ દિવસો જઈ રહ્યા છે, નહીં ધુઆંધાર ને ખાસું બધું. એમાં આપણે એક સાવ જુદા કેટેગરીનો, સાવ જુદો લીગનો રોલ. હજી હું તો એ પડઘા અહીંયાથી તને બેસીને સાંભળતો હોઉં, મને યાદ આવે છે જે વખતે તું આવી હતી લગભગ મહિના દોઢ મહિના પહેલાની વાત. અને ફરીથી હવે 21મું ટિફિન, વચ્ચે એક નાનકડી શોર્ટ ફિલ્મ આવી ગઈ, ને તમે સરસ મજાની કોન્ટ્રોવર્સી પણ કરી ને બધા વેબ સિરીઝ આવી ગઈ અને ઇફી સુધી જઈ આવ્યું. વાવ, વોટ યુ ફીલ? ઇફી વાળી આખી જે વસ્તુ છે ને, ઇટ ફેલ્ટ લાઈક અ ડ્રીમ. હજી બી સપના જેવું જ લાગી રહ્યું છે કે ઓ માય ગોડ, આ સ્કેલ પર પહોંચી ગયું. લાઈક આઈ નેવર ઇમેજિન્ડ, એન્ડ ઓલ થેન્ક્સ ટુ વિજયભાઈ, ટુ ટ્વિંકલ દીદી, ટુ રામ, એવરી વન. એટલે ઇટ ફીલ્સ રિયલી, એ વસ્તુ તો ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન. લાઈક રિયલી થેન્ક ગોડ ફોર ઇટ. અને ફિલ્મ આવી રહી છે 21મું ટિફિન, એ મારા માટે એટલે, અને આટલી બધી ફેમસ, તમે જેમ કહ્યું કે આટલી બધી ફેમસ વાર્તા છે, આટલા બધા લોકો વેટ કરી રહ્યા છે, એટલે એક રીતે એ પ્રેશર પણ છે કે આ, અને અને એઝ યુ નો કે અ લોટ ઓફ પીપલ હેવ ઓલસો પરફોર્મડ ઇટ, યસ. અને એનું જે કેરેક્ટર છે નીતુનું, યસ, એટલે બધા આમ જોઈ રહ્યા છે કે નીતુ આવી છે. એટલે એટલે વિજય જો જરા પણ જો ઊંચ નીચ થઈ ને આ જેટલો ડંકો વગાડીએ છે એવું જો જરા પણ લોકોને આગું પાછું લાગે ને તો છોતરા કાઢાકશે તમારે. એટલે અમે લોકો લિટરલી ઇફી વખતે બી અમે જ્યારે જતા હતા ને ત્યારે બેઠા બેઠા મારા હાથમાં પરસેવો પરસેવો, અને હું એટલી હાઈપર થઈ રહી હતી, એટલે હું તો ભયાનક હજી બી નર્વસ છું, કારણ કે આપણા લોકો એ જોવાની બાકી. એમાં પેલી સાડીની પાટલી જરાક ડાબી બાજુ જતી રહી, એટલે બાપરે, એ તો સિરિયસલી, એટલે હજી બી સખત નર્વસ છું. મોર દેન એક્સાઇટમેન્ટ આઈ એમ વેરી નર્વસ. લેટ્સ હોપ નીલમબેન જ માં હોય શકે, આ નકચડી નીતુ એ નેત્રી જ હોય શકે, અને ધ્રુવ રોનક જ હોય શકે. રોનક સાથે મેં આ સોફા પર ઘણી બધી વાતચીત કરી છે, અને હંમેશા એ વાતચીત દરમિયાન હું એની 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 વાતોમાં, એના અવાજમાં, એની આંખોમાં પેલી એક સરસ કિરદાર કરવાની પેલી ભૂખ કે અસંતોષ જોઈ શકે છું, કે જોઈએ એવું કંઈ મળતું નથી નૈશભાઈ. અમારી એ વાતો હંમેશા એવી કંઈક થઈ છે. શું ધ્રુવ એને સેટિસ્ફાય કરે છે આ કિરદાર? એક્ચ્યુઅલી આટલી જલ્દી મેં કોઈ પ્રોજેક્ટને હા પાડી નથી હજી સુધી. આઈ યુઝ્યુઅલી, તમને ખબર છે, આઈ યુઝ્યુઅલી હું થોડુંક ચૂઝી રહું છું સ્ક્રિપ્ટ્સ ને બધાને લઈને, કે રેપિટેટિવ કામ કરવામાં મને કંટાળો આવે, કે બહુ જ પેલું ઓવર ધ ટોપ કામ કરવાનું મને નથી ગમતું. પણ આ વિજયભાઈનો ફોન આવ્યો હતો, અનલોક ખુલ્યું અને મને ફોન કર્યો મને ઓગસ્ટ કે આવી એક ફિલ્મ અમે લોકો પ્લાન કરી રહ્યા છે, અને આ તું તું એકવાર સ્ટોરી સાંભળી લે. મેં કીધું હા સર, મેં સ્ટોરી તમને કહી દઉં. તો એમણે મને સ્ટોરી નરેટ કરી, અને આઈ વોઝ હુક. મેં કીધું ક્યાં વાત હે, સુપર ડન. આઈ મીન ધ્રુવ માટે રોનક વસ્ત ફર્સ્ટ એક જ એક જ ખાસ માટે. એન્ડ એકચ્યુઅલી અમે લોકો, મેં જયારે આ લોકોને અપ્રોચ કર્યો ને, ત્યારે મેં કોઈ, મેં એવું કીધું હતું, મેં કીધું એક લોકડાઉન માં કંટાળ્યા છે, એક ફિલ્મ કરવી છે. અને નોર્મલી ફિલ્મ આવે એટલે ફિલ્મ મેકર, ડિરેક્ટર, પ્રોડ્યુસર એ લોકો માટે 6 મહિના સીધા બ્લોક. એટલે એટલે મેં કીધું યાર આપણે એવું નથી કરવું, એક વચ્ચે ક્વિકી પ્રોજેક્ટ કરવો છે, અને રમતા રમતા મસ્તીથી આપણે આ પ્રોજેક્ટ કરવો છે, કોઈ બહાર રાખ્યા વગર. કે અચ્છા આને આવા આટલા બધા પ્લાનિંગ કશું નહીં. મેં કીધું તું 4-5 દિવસ ફ્રી હોય તો મને તારી સાથે કામ કરવાની ઈચ્છા છે, મેં કીધું આપણે કરીએ. પછી ફ્રી નીકળ્યો તો લોકડાઉન પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ કે હું રામ સાથે કદાચ સંપર્કમાં તો નહીં, કહેતો હતો કે ફ્લોર પર અનલોક થયું તરત બીજા દિવસે, અને અઠવાડિયામાં, અઠવાડિયાના ડ્યુરેશનમાં જ આઈ થિંક 8 દિવસમાં શોર્ટ થઈ ગયું વિથ સિંગ સાઉન્ડ. આહા, સો એ એ તો ઘટના બી ઇન્ટરેસ્ટિંગ હતી કે એટલે ડેફિનેટલી એક પ્રોડક્શન હાઉસ તરીકે એક બજેટ
પ્લાન કરીને અમે લોકો કરતા હતા કે ભાઈ હવે આને બહુ થોડું મિનિમાઇઝ રાખીને, કેમ કે લોકડાઉનમાં આટલો તો સ્ટાફના પગારો નહોતા નીકળતા, બહુ ફ્રેન્કલી સ્પીકિંગ બધું બંધ હતું. તો પણ એક ફિલ્મ મેકર તરીકે તમે બેસી રહો તો રસ્તો નથી, તો તમારે કંઈક કરવાનું તો છે જ. તો એવું કંઈક કરીએ જેમાં વાર્તા તત્વ સરસ હોય, આ અને આપણને બહુ મજા પડે, કરવાની મજા પડે થોડું આમ. તો આમાં એ વસ્તુ હતી. તો મારી ટીમમાં જેમ કે સાઉન્ડની ટીમ કે મેહુલભાઈ અમે લોકો જયારે ડિસ્કસ કરતા, તો મેહુલભાઈ મારી ઉપર ચડી બેઠા, બાબા કે સિંગ સાઉન્ડ જ કરવો છે. એટલે મેં કીધું મેહુલભાઈ સિંગ સાઉન્ડ 8 દિવસમાં મારું ના પૂરું થાય. એટલે યશ દરજી, તો યશ બેસિકલી મને કે વિજયભાઈ હું તમને આ બધું પોસિબલ કરી આપીશ, આપણે સિંગ સાઉન્ડ કરીએ. મેં કીધું જો યશ તને મેહુલભાઈને એક વાત કહી દઉં, 8 દિવસમાં અને સિંકના કારણે એક પણ દિવસ પ્લસ થયો તો પૈસા તમારે ભરવાના. એટલે આવું મેં એક વિંકલે ધમકી આપી પછીના પર ડે બધા તમારે બહુ ગભા. તો પેલા બંને તો એટલા બધા અરે વિજયભાઈ નહીં થાય ને, વિજયભાઈ નહીં થાય ને, છૂટતી અને એમની પિન ચોંટે છે ચોક્કસ જગ્યાએ મારી જેમ. એટલે સો અમે લોકો એટલે આવી રીતે પ્લાન થયું. અને યાર બહુ એટલે હું આ પ્લેટફોર્મ પરથી એકચ્યુઅલી મારી આખી ટીમ જે બેકએન્ડ ટીમ હતી, જે મારી પ્રોડક્શન ટીમ છે, ઇન્ક્લુડિંગ મયુર હોય કે આ પ્રતીક છે કે અમારો દિલીપભાઈ કબીરા, તો આ બધાએ એ રીતનું કામ કર્યું કે 3 કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી શાહીબાગ જે બંગલોમાં અમે શૂટ કરતા હતા, 3 કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે. એટલે છોકરાઓ જઈને પેલા મજૂરોને કંઈક ખવડાઈ આવે અને પડી ગયો આપી આવે ને એમ કરીને બંધ કરાવડાવે, અને અમે શૂટ કરી, એક પણ દિવસ પ્લસ નહીં થાય. સો એ અને એક્ટર્સ બી એવા કે 8 દિવસમાં ઘણો ટાર્ગેટ બી હતો, બટ એ અદભુત રીતે એ. અને અમે લોકો ફર્સ્ટ ટાઈમ કામ કરવાના હતા એટલે મને એકચ્યુઅલી થોડી મારી બીક લાગતી હતી. મેં કીધું આમાં એવું છે કે આગળ ઉપર એક અલગ ટીમ સાથે કામ કરી ચૂક્યો જે લોકો મને ઓળખે છે મારા નેચરને, મેં આ લોકોની સાથે હું ફર્સ્ટ ટાઈમ કામ કરું છું આમ તેમ. એટલે નોર્મલી હા, તો એ જ મોટો સવાલ હતો. મેં કીધું વિજય જોડે તો હેપી હોય જ, મૌલિક હોય તો એ બધા ઓકે છે, એમ કેમ છે? અને તમે લોકો આ નવી ટીમ ને સીધા ગોવા સુધી પહોંચાડી દીધી, એટલે તો કેવું સારું છે. હેપ્પીની સિટી ગોવા સુધી પહોંચે જ, હેપ્પી તો જ્યાં હોય ત્યાંથી અત્યારે પણ સિટી મારતી હોય એવું હું ધારી લઉં છું. ત્યાં સુધી કે આ ફિલ્મનું જે મુરત શોટ છે એ હેપ્પી અને આરોહી આવે છે. ક્યા વાત છે, સો એક વખત હેપ્પી ને આરોહી ને ખૂબ યાદ કરે. વાત અહીંયા કોઈ જ એટલે હળવી મશ્કરી મજાક સાથે આ પરિવાર જેવા લાગતા એક્ટર્સને યાદ કરવાનો છે. મૂળ વાત તો એ છે કે આ જે હુંફાળો સંબંધ છે ને, જે એક એક ફિલ્મમાં તમને ઓડિયન્સ તરીકે પણ સમજાઈ જાય કે આ ડિરેક્ટર અને એક્ટરની પેર છે, અને એવું હતું જ વર્ષોથી બોલિવૂડમાં પણ ડિરેક્ટર્સ એક્ટર્સ મ્યુઝિશિયન્સ લિરિસિસ્ટની પેર રહેતી હતી, ને એ રેપો હોય તો જ મૂવી કોઈક જુદા નિખારને પહોંચતી હતી. એટલે એટલે કદાચ હું કહેવાય માંગતો હતો કે લોકડાઉનનો એ હોય સમય હોય કે જરા ટીમ બદલાઈ જવું હોય કે આસપાસ કન્સ્ટ્રક્શન થતું હોય ને સિંક સાઉન્ડમાં તમે શૂટ કરતા હો, આ બધી જફા વચ્ચે આ બધી તકલીફો વચ્ચે પણ એક એવી મૂવી આવી છે જે ગુજરાતી ભાષા સાહિત્ય સિનેમાને એક સ્તર ઊંચે પહોંચાડે છે, ને ઇફી ગોવામાં પોતાની રીતે પોતાનું સ્થાન બનાવે છે. હું એના વિશે થોડી વધારે વાત કરવા માંગીશ, પણ ઇફીના અનુભવો પણ આપણે જાણીશું, પણ આ આખે આખા વિચાર બદલ પણ આ આખી ટીમ ખૂબ બધી ધન્યવાદને પાત્ર છે. હું જો ભૂલ ના કરતો હોઉં તો લોકડાઉનમાં તમે લોકોએ શરૂ કર્યું પછી જ બધાની હિંમત જાગી હતી કે ના હવે કરી શકાય કે થોડુંક વધારે આગળ વધી શકાય. યસ, યુ વર સેઇંગ સમથિંગ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ મેન્શન સ્પેશિયલી કે હેપી, મૌલિક, મેહુલ સોલંકી, વિશાલભાઈ વૈશ્ય, એ લોકો બધાએ જે રીતે આ ફિલ્મને સપોર્ટ કર્યો છે, એન્ડ ઇટ્સ વેરી ઇઝી, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ યુ નો તમે આટલી સાથે એક ટીમ સાથે કામ કરતા હો અને પછી દેર ઇઝ અનધર ટીમ દેટ ઇઝ વર્કિંગ વિથ, સો ઇટ્સ અ બહુ જ પોસિબિલિટી છે કે તમને યુ નો. પણ મૌલિક અને આ બધા જ લોકો દે આર સચ વન્ડરફુલ અમેઝિંગ પીપલ કે એ લોકોએ સપોર્ટ તો કર્યો પણ દે ડીડ સ્મોલ પાર્ટ્સ ઇન ધ ફિલ્મ ઓલ્સો, દે ડન કેમિયો રોલ્સ ઇન ધ ફિલ્મ ઓલ્સો. હાઉ નાઇસ, ઓકે, સો ધેર ઇઝ અ કેમિયો. ઓ સ્પોઇલર. ઓકે, સો જૂની ટીમના ચહેરાઓ ક્યાંક તો તમને જોવા મળશે જ મળશે. નીલમબેન, પણ હવે એવું થઈ ગયું કે નીલમ હોય એ મૂવીઝને અવોર્ડ્સ મળે, રાષ્ટ્રીય પુરસ્કારો મળે, રાષ્ટ્રીય સ્પર્ધામાં જવા મળે, આવી આવી બીક લાગે છે હવે?
કે આ પ્રેશર લાગે છે? ના મને પ્રેશર નથી લાગતું, પણ બધા નોન લેજો, સરસ કામ માટે બોલાવજો. અમે તો એ તક ગયા વર્ષે ઝડપી લીધી. એ જયારે 21મી ટિફિન નું શૂટિંગ કરતા હતા ત્યારે અમે નીલમબેન ને અહીંયા ખાસ બોલાવ્યા હતા. અને મોહતું જે વાર્તા વિજયગીરી ગોસ્વામી એમણે પોતાની એક નાનકડી શોર્ટ ફિલ્મમાં યુટ્યુબ પર રજૂ કરી છે અને ખાસા મિલિયન્સ વ્યૂઝ છે હવે તો એનાથી, અને રામની જ લખેલી મોતું પુસ્તકનું મુખ્ય શીર્ષક જેના ઉપરથી છે એ વાર્તા અમે નીલમબેન પાસે વંચાવી છે વાચિકમમાં અને અત્યારે અવેલેબલ છે. તમે ખાસ સાંભળજો, હું ટીમને પણ કહીશ કે મોતું થોડી આગળ લઈ આવે અને એ રીતે લોકોને તાત્કાલિક ધારો કે સર્ચ કરે. મીનવાઇલ જલસો છે ને તમારી પાસે, જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. આઈફી વિશે વાત કરવી છે. Such a tremendous experience, right? Amazing. અને એક ગુજરાતી તરીકે બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ છે. હા, હું એના માટે સૌથી પહેલા થેન્ક યુ કહીશ હેલારોની ટીમને, બીકોઝ હેલારોએ એક ત્યાં બેઝ બનાવી દીધો હતો. અમારા જતા પહેલા આ લોકો ત્યાં ગયા હતા અને હેલારોની ટીમ એટલે 19માં હેલારો ઇફીમાં સ્ક્રીન થઈ હતી તો ગુજરાતી ફિલ્મો આવી એ લોકોને ખબર હતી બરાબર. અને અમે લોકો એટલે એમણે અમારા માટે રેડ કાર્પેટ બિછાવેલી જ હતી. સો હું હેલારો અને એની ટીમને સૌથી પહેલા થેન્ક યુ કહીશ, બીકોઝ નેશનલ અવોર્ડનું ગૌરવ ગુજરાતને અપાવનાર જે ટીમ છે, ઇવન આમ તો અમારો રામ પણ નેશનલ અવોર્ડ વાર્તામાં લઈ આવ્યો છે અને નીલમ નેશનલ અવોર્ડ ફિલ્મમાં લઈ આવી છે, એટલે પણ નેશનલ અવોર્ડનું ગૌરવ ગોલ્ડન લોટસ અપાવનાર ગુજરાતને હેલારોની ટીમ છે. સો સૌથી પહેલા થેન્ક યુ અમને આવી સરસ ફિલ્મ બનાવવા માટે, આ લેવલ સુધી ગુજરાતની ઓળખ પહોંચાડવા માટે. એબ્સોલ્યુટલી. એન્ડ હવે હું ઇફીની વાત કરું ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ, અમે લોકો એટલે મને આમ ઇફી વિશે એક સિનિયર ડિરેક્ટર, સિનિયર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કમ ડિરેક્ટર પરેશ મહેતા, યુ નો વેરી વેલ, સરસ્વતી ચંદ્ર, અને એ જેમણે ભવની ભવાઈને ઇફી સુધી પહોંચાડી, ફેસ્ટિવલ્સમાં પહોંચાડી હતી. મારી પ્રેમજીના સ્ક્રીનિંગમાં એમણે મને એવું કીધું હતું કે તું આ પેનોરામામાં, ઇન્ડિયન પેનોરામામાં ફિલ્મ મોકલ. મેં પહેલી વાર ત્યાં શબ્દ સાંભળ્યો હતો ઇન્ડિયન પેનોરામા. સો મેં કીધું આ કે છે તો આ તો કંઈક ગજબ લેવલનું હશે છે. તો એ વખતથી હું મારી ફિલ્મ ત્યાં મોકલું છું તો મારો ત્રીજી ફિલ્મ નંબર આવ્યો છે કે અમે મોન્ટોની બિટ્ટુ આઈ નો પણ મેં મોકલી હતી, પ્રેમજી પણ મોકલી, બટ 21મો ટિફિનમાં મારો નંબર લાગ્યો. અને એકચ્યુઅલી એ ફિલિંગ એટલા માટે ગજબ લેવલની છે કેમ કે ઇફીમાં જે પ્રકારની ફિલ્મ્સ આવે છે અને જે પ્રકારના ફિલ્મ મેકર્સ આવે છે, ઇવન ત્યાં જે ફિલ્મ વ્યુઅર્સ અથવા તો જે ફિલ્મના પ્રેક્ટિશનર્સ આવે છે એ લોકોને મળવું એ પણ એક લાવો છે. આ તો એટલે હું 2-3 મહિના પહેલા વાત કરતો હતો ટ્વિંકલને, મેં કીધું હવે છે ને આ ઓફિસ તું આ બધી થોડી સાજી થાય એટલે ઓફિસમાં હું રેગ્યુલર નહીં બેસું, મેં કીધું હું આ બધા ફેસ્ટિવલ અટેન્ડ કરવા જતો રહીશ, એમાં હું હવે કંટાળું છું, આ બધું આ સ્ટાફ વાફ મેનેજ માંથી નહીં જાય, એટલે આવું હમણાં મેં કીધું હું ઇફીમાં જવાનો છું. અને મને 2 મહિના પછી ઇફીનું ઇન્વિટેશન આવે છે એઝ અ ફિલ્મ મેકર, મારી ફિલ્મ ત્યાં સ્ક્રીન થાય છે. તો મારે અહીંયા 2 ફિલિંગ શેર કરવી છે સ્પેશિયલી, પ્લીઝ, કે જ્યારે અહીંયાથી અમે લોકો જતા હતા ત્યારે આમ એટલું બધું હતું કે યાર શું. હા, એવું હતું, હું બહુ સાચી વાત કહું કે મેં જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ જોઈ છે ને, એટલે સફળતા આવે તો મને એવું બહુ નથી થતું કે આમ હા આપણે કંઈક વાઘ માર્યો ને આપણે તીર અચીવ કરી લીધું, બટ બહુ મજા પડે છે. ઈશ્વરને થેન્ક યુ કહેવાની ઈચ્છા થાય છે કે એવા સંજોગો સમાવ ક્રિએટ થયા. તો ઇફીમાં ગોવામાં અમે લોકો જતા હતા ત્યારે એક હતું કે ચાલો આ પહેલી વાર જઈએ છીએ ત્યાં કેવું, અને સરકાર જે બી આખા ફેસ્ટિવલમાં એટલે પર હેડ ઓછામાં ઓછો 1.5 લાખ ખર્ચો કરતા હશે લોકો, જેટલા લોકો જાય છે. સો અમે લોકો ત્યાં રહેતા હતા કે જ્યાં મારી બાજુમાં સુજીત સરકાર બ્રેકફાસ્ટ કરતા, અને એક ફિલ્મ મેકર તરીકે મધુર ભંડારકર, આ બધા એટલે ફિલ્મ પર્સનાલિટીઝ. તો મને એમ થાય કે યાર ક્યાં વાત, એટલે મારા માટે તો બહુ ગજબ લેવાની વાત હતી. અને એક નર્વસનેસ હતી કે ગુજરાતી ફિલ્મ છે, ઓડિયન્સ અહીંયા નોન ગુજરાતી હશે વધારે પડતું મોટું ઓડિયન્સ, એન્ડ એ નોન ગુજરાતી ઓડિયન્સની સામે અમારી ફિલ્મ પ્રેઝન્ટ થશે, ભલે સબટાઇટલ છે બટ એ શું રિએક્શન આવશે ખબર નહોતી. એમાં આ બંને આગલા દિવસે મને પ્રિપેર્ડ કરતા હતા, આગલા દિવસે આ લોકો સ્ક્રીનિંગ એમાં જઈને તરત એ લોકો ખૂબ સ્ક્રીનિંગમાં ઘૂસી ગયા હતા, ઘૂસી ગયા હતા આ લોકો ખૂબ સ્ક્રીનિંગમાં ઘૂસી ગયા હતા. અને આ આવીને તમારા બંનેની પેર થઈ ને ત્યાં જ સમજી જવાય કે ક્યાંક તો ઘૂસ્યા જ હશે. તમને ખબર હોવી જોઈએ રિયાલિટી એ છે કે વિજય ગીરી બાબા ક્યાં ગયા હતા હેર કટિંગ સલૂન ને પાલો. કઈ નઈ કઈ નઈ
માફ કરી દે, લેખક નથી એટલે ભૂલથી ગુસ્સી ક્યાં, એ બોલાય ગયું એના થી. અમે લોકો મૂવી જોવા ગયા તા પછી અમને મળ્યા પછી પછી આ લોકો નહીં નહીં એ હેલો હું એ જ કહું છું કે માફ કરી દે, એક પૂરી કરું છું, હા એક પૂરી કરું છું. એ પાર્લર ગયા, હું ને નીની પેલા અનાથ બાળકો ને જેમ રસ્તા માં ઉભા હતા આપણે અને 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 નીલમ નીલમ આવી રહી હતી રસ્તા માં, અમે બધા નવરા હતા કે શું કરીએ, વારો પડી ગયો હતો એટલે એનો બદલો લીધો. એમનો વારો પડી ગયો હતો, ક્યાં પડી ગયો હતો કે આ બી લેટ આ બી આઈ ને સીધી આ મરાઠી એના બધા સર્કલ માં કોક માં ઘુસી, આ બી ઘુસી ગઈ હતી, આ બે ઘુસી ગયા. અરે મારો પિત્તો ગયો, મેં કીધું હવે તો અને કેમ ગયો, બીકોઝ પ્રેસ વાળા બે ત્રણ પ્રેસ વાળા ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા. તો મેં કીધું મારી હિરોઈન નથી, પેલો લેખક નથી, આ લોકો બધા છે ક્યાં, તો ફોન કરો, મારા વાળા ફોન ના પણ હું બહુ હોશિયાર એટલે જેવો વિજય નો ફોન આવ્યો તો જાહેર કરવાની જરૂર નથી આમ તો. પાર્લર ને સ્પાન આવું બધું કરીને બદલો લીધો. હું સિમ્પલ દાઢી સેટ કરાવવા ગયો હતો કેમ કે આ લોકો પિક્ચર જોવા ગયા હતા અને મારે ત્યાં ઇન્ટરવ્યુ લાઈન અપ કરવાના હતા, કે મજૂરી કરવાની, હું ડિરેક્ટર આ તો આમ 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 કરી નામ ના બોલતો ભરાઈ જઈશ ધ્યાન રાખજે લાઈવ માંથી. પણ બહુ મજા પડી, મેં કીધું હું તો જાણે ઓડિયન્સ મારવાના દોડવાનો, મારા હાથમાં કઈ છે નહીં. અને પછી અમે લોકો જયારે બીજા દિવસે રેડ કાર્પેટ થઈ અને સુપર્બ રહી રેડ કાર્પેટ, પછી અમે લોકો જયારે સ્ક્રીનિંગ થયો અને સ્ક્રીનિંગમાં રિએક્શન આવતા હતા ને, નિશુભાઈ હું તમને કહું નેત્રીના અને આ લોકોના અમુક સિક્વન્સીસ છે જે આમ થોડા એના નાના છે, તો એમાં રિએક્શન્સ આવતા હતા. એટલે અમુક લોકો ગુજરાતી હતા એમને ખબર છે, એ લોકોના રિએક્શન મને ઓળખાતા હતા, પણ અમુક એવા રિએક્શન એવી જગ્યાઓ એક્સપ્રેશન પર આવતા હતા, મેં કીધું રિએક્ટ તો કરે છે કંઈ વાંધો નહીં. અને પછી ફિલ્મ પતી ગઈ, પતી પછી આમ સાયલેન્ટ, અને મારે એક્સપેક્ટેશન આને કીધું એવું હતું કે બધા નીકળશે, તો સારું કંઈ નીકળ્યું નહીં, બધા છેક એન્ડ સ્ક્રોલ પૂરો થયો અને લાઈવ થઈને એટલો ચીચિયાર અને તાળીઓ. એન્ડ એક આંટી એટલે એક લેડી હતા અને શી વોઝ આઈ થિંક તમિલ, અને તમિલ ચેન્નઈ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી લેડી હતા, આઈને તમે નહીં માનો વેર ઇઝ અ ડિરેક્ટર આમ કરીને મને ભેટ્યા, અને એની સાથે ત્રણ છોકરાઓ, એટલે મને મને કે થેન્ક યુ ફોર મેકિંગ ધીસ મૂવી. અને ત્યાં હું આમ એ મોમેન્ટ પર મને એવું થયું હતું કે ચાલુ આ લોકડાઉનમાં, બીકોઝ મારે આઈ શુડ મેન્શન કે મારી ટીમમાંથી મોહિત એને મેં ગુમાવ્યો છે આ ફિલ્મમાં, અને મેં મોન્ટુની બિટ્ટુ વખતે ઘનશ્યામભાઈને ગુમાયા હતા. સો એટલે સો મોહિત હતો એટલા માટે ફરીથી કે ધ્રુવવાળું કેરેક્ટરને પોતે કનેક્ટ કરતો, કેમ કે ધ્રુવનું કેરેક્ટર ભાવનગરથી એક ઇન્ટર્નશીપ કરવા આવેલો છોકરો છે, એ રિયલી ભાવનગરનો હતો. સો એને એને એટલે આ બધી વસ્તુ હતી, પણ જ્યારે એ છોકરાઓ મળ્યા, એ ઓડિયન્સ મળ્યું, એ ઓડિયન્સ ભેટ્યું ને ઓડિયન્સ અમારી સાથે રડ્યું, ત્યારે હું એટલે હું ને ટ્વિંકલ રામ, મેં કીધું અબ કોઈ કુછ ભી બોલે કોઈ ફરક નહીં પડતા, કોઈ કુછ ભી બોલે, કેમ કે યુ નો
બેક બાઇટિંગ્સ એન્ડ ઓલ લેગ પુલિંગ્સ એન્ડ ઓલ એક્ટિવિટી યર બટ પછી મને એવું થયું કે યસ અને અને એ છોકરાએ એવું કીધું કે યાર આનું ક્યારેક એને પણ અને આ બીજી વાર હું એવી વાત કરું છું કે કોવિડમાં એ છોકરા એની મમ્મીને ખોઈ હતી અને એને કીધું કે મુજે મેરી માં દીખ રહી હૈ અને એ ભોપાલનો છોકરો હતો સો આ નોન ગુજરાતી ઓડિયન્સનું આ ઇન્ટરેક્શન જોઈને અમને એવું થયું કે યાર આવી ગયું વસ્તુ ક્યાં વાત હે ઇફી ગોવાના આ બહુ જ વેલ નોન ફેસ્ટિવલમાં જો હું ભૂલ ના કરતો હોઉં તો આ મૂવી ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં ગુજરાતી ભાષાની મૂવી તરીકે પ્રથમવાર સ્થાન પામી છે આના પહેલા બે મૂવીઝ છે હું હુંશી અને હુંશીલાલ અને નો આઈ વિલ કરેક્ટ યુ પ્લીઝ ICFT સેક્શન છે ICFT મેડલ જે પહેલા ફેલિની મેડલ તરીકે ફેડરિકો ફેલિનીના નામે ફેલિની મેડલ હતો એમાં સિલેક્ટ થનારી આ પહેલી ફિલ્મ છે અને સ્ક્રીનિંગ થનારી આ ચોથી ફિલ્મ છે આફ્ટર હેલ્લારો યસ સો આ બહુ મોટી ઉપલબ્ધિ છે ભાષાની આપણી ભાષાની મૂવી તરીકે અને મને તો વધારે ખુશી વાતની છે કે એક સાહિત્યની કૃતિ આટલી મોટી લાંબી સફર કરીને આવી છે ઘણા બધા રિસ્પોન્સીસ છે આપણે થોડી વારમાં વાંચીએ છીએ એમાં હેપીએ પણ લખેલું છે કે એઝ આર્ટિસ્ટ આઈ બિલીવ દેટ નીલમ નેત્રી એન્ડ રોનક એ 21મું ટિફિનનું પરફેક્ટ કાસ્ટિંગ છે એબ્સોલ્યુટલી 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 પણ મેં બીજા બધા રિસ્પોન્સ છે પછી વાંચું પણ નેત્રી અને નીલમ મેં એવું સાંભળ્યું કે તમે લોકો ત્યાં લગભગ યુ બ્રોક ડાઉન એટલે ઓવરવેલ્મ થઈ ગયા હતા તમે ખાસા ગદગદ થઈ ગયા હતા વોટ વોઝ ધેટ ફિલિંગ શું એવું એટલે જ્યારે આ સ્ક્રીનિંગ થયું ત્યાં તો જેમ ઓડિયન્સે ફર્સ્ટ ટાઈમ જોઈ એમ મેં પણ ફર્સ્ટ ટાઈમ જ ફિલ્મ જોઈ એટલે મને વિજય ફિલ્મ બતાવી નહોતી એટલે મેં પણ ત્યાં જોઈ અને મને છે ને દર વખતે મેહુલભાઈ આમ ગમે ત્યારે અચાનક ફોન કરે નીલમ તમે ફિલ્મ ન જોઈ ને હજુ સુધી અરે મેહુલભાઈ તો એવું કરવા લાઈવે કરે છે રોજ રાતે 12 વાગે આ દોઢ વર્ષ ફિલ્મ પત્યા પછી મને સતત આ લોકો એવી રીતે ચીડવી છે બહુ જ અને મને આમ એવું ફીલ કરાવ્યું છે અને હું જોઈને બહુ જ રડી અને હું વિજયને આમ ભેટીને કહ્યું કે થેન્ક યુ 18 વર્ષ ઇન્ડસ્ટ્રીમાં છું ભલે મળતું હોય મળ્યું છે હમણાં પણ આવું નહોતું મળ્યું તો થેન્ક યુ વિજય અગેન અહીંયાથી તને લાગણીઓ જાહેર થતી જોવા મળશે એક વખત અમારા માટે તાળીઓ પાડો સારું લાગે અને બહુ જ ક્લિશે સવાલ ડીડ યુ મિસ ધીસ આજે હું આવી શક્યો છું અહીંયા ઇઝ બીકોઝ અમારે એક દિવસ નો બ્રેક છે બેક ટુ બેક વર્કિંગ મિસ્ટર હેન્ડસમ એક્ટર નો ટાઈમ નેત્રી બંને ને પૂછું છું ઇવન નીલમ બેન ને પણ તમે કોઈ વાર્તા વાંચેલી છે તમે વાંચો છો ઓફકોર્સ વાંચું મેં વાંચી હતી એક રામ મોરેના ઇન્ટરવ્યુ માટે એક વાચિકમ થયો ઓકે તો એનામાં મેં વાંચી હતી એ વાર્તા સી યુ તને ખબર હતી આ વાર્તા વિશે કે એ વાચિકમના જે ઓડિયન્સમાં ટ્વિંકલ વિજયગીરી બાબા વોઝ ધેર અને મેં એક્ચ્યુઅલી આનો મોનોલોગ જોયો છે હા ઓકે મુંબઈમાં હા અને વાર્તા નહોતી વાંચી અને વિજય સાથે વાત થઈ એટલે મને એને ના પાડી દીધી કે ફિલ્મ પતે નહીં ત્યાં સુધી હવે તું નહીં વાંચે ફ્લોર પર પહોંચ્યા પછી તો એ જ યોગ્ય ઉપાય છે મેં નથી વાંચી સર મેં અનફોર્ચ્યુનેટલી પ્લે પણ નથી જોયો મેં વાર્તા પણ નહોતી પણ એને લીધે એવું કીધું હતું પછી સ્ક્રિપ્ટ મેં કીધું હવે તમે મૂળ વાર્તા નહીં વાંચતા બીકોઝ ફ્લોર ઉપર જવાનું અને સ્ક્રિપ્ટ અને વાર્તા ઘણું બધું એટલે આમ સિમિલર જ છે બટ નહીં વાંચતા સો એટલે મેં ત્યાં સુધી સંજોગોથી મેં વાંચી બી નહોતી અને પછી પણ મેં નથી આપતા એના પછી વાંચી કે નહીં ખબર નથી એના પછી વાંચી હતી નીલમ બેન મને સર ઇશારો કરજો પૂછવા મને આપી રાખી છે પણ મારે બહુ તૈયાર થવાનું હોય ને પછી મારે એમાં રહી જાય છે કે નીર વાંચી લે બિચારો તૈયાર થવાનું હોય એના ઘણા અભિપ્રેત નીકળે એ બધામાં આપણે ન જ જવું પણ ઓન ધેટ નોટ
ચાલો આપણે એ રમત તરફ આગળ વધીએ કે જેના માટે ખૂબ અમને બહુ ઉત્સાહિત રહેતા હોઈએ છીએ આ દરેક શુદ્ધ દેશી સંવાદમાં. એક વખત જોરદાર તાળીઓ પાડો. અને આ વખતે એક નવો ખેલ, હવે આ ખાલી થોડો સાઉન્ડ કરશે મારી ટીમ તાળીઓનો, ત્યાં સુધી તમારા ડબ્બા ફેરવવાના છે. અને ઓકે, જોવાનું નથી, પછી જે ડબ્બા ઉપર થોડી વારમાં તાળીઓ બંધ થઈ જશે પછી વિજય કહેશે એ ડબ્બાના સવાલો ખુલશે. ઓકે, કેન વી? ચાલો, ના ના, આમ સામ સામે ચાલવાનું. ચાલો, 1 2 3 ટીમ સ્ટાર્ટ. ઓકે વિજય, કયો ડબ્બો ખોલો? આ તો મારો જ આવ્યો. આ ખુલ્લો જ આવે, ખોલ ખોલી નાખીએ. ચાલો, ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ વિજય. બહુ જનરિક સરસ સવાલ છે. તમારા મતે આગામી 5 વર્ષમાં કોણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રૂલ કરતું હશે? ઓ માય ગોડ, વાર્તા. વાર્તા, ક્યા બાત. વિજય, અગેઇન, આ 4 માંથી તમારું ફેવરિટ કોણ છે? વ્યક્તિ તરીકે ફેવરિટ સૌથી નાની જે નાનો રાખો. કિરદાર તરીકે? કિરદાર તરીકે અન્યાય કહેવાશે, ફેવરિટ કહીશ તો, બીકોઝ કોઈ એક ફેવરિટ હશે તો એની પાછળ કારણો બીજા બે હશે. કરેક્ટ. સો એ લોકો એકબીજાથી જોડાયેલા છે. પણ ડેફિનેટલી 21મું ટિફિનની મમ્મી અને નીલમ વાળું કેરેક્ટર, કેમ કે એ કેરેક્ટરના શેડ્સ મને ખબર છે. નીચેનામાંથી કોને સંભાળવા સંભાળવી અઘરી છે, પત્ની કે દીકરી? દીકરી. આમ તો પત્ની તો આપણને સંભાળે, દીકરી. દીકરી, ઓકે. નેત્રી, કોની સાથે લેટ નાઈટ સ્ટ્રીટ ફૂડ નું ટિફિન તમે શેર કરો? ફ્રેન્ડ્સ, મારા મારો કોર ગ્રુપ, મારો કોલેજ ફ્રેન્ડ્સ નું ગ્રુપ. સેવિયર રાઇટ્સ? યા. અને અને મારા પપ્પા. નિશક ત્રિવેદી? હા, બોથ ફૂડીઝ. એબ્સોલ્યુટલી. નેત્રી, તને જ. આમાંથી સૌથી વધારે ફ્લર્ટી કોણ છે? ઓપ્શન છે, એ ઈશા કંસારા, બી જાનકી બોડીવાલા, સી કિંજલ રાજપ્રિયા, ડી નેત્રી ત્રિવેદી, આઈ વિશ, એન્ડ ઈ યોર ચોઈસ. યોર ચોઈસ? માય ગોડ ગર્લ, કિંજલ. સીરિયસલી? કોઈ like the way she talks. If I were a guy, I would. Actually, ye baddi actress ek bijan best friend hai. Yeah, I know. How I know that? Kinjal to saras saras film dumbas aave chhe ne, line fatafat aav. Aavi gayi. Aavi gayi. To aavya pachi aav. Pan aav. Okay. Ram, તમારા સિવાય કયા લેખકમાં તમને સફળ ફિલ્મો આપવાની ક્ષમતા દેખાય છે? ગુજરાતમાં તો છે. હા, તો બહુ બધા નામ છે, એક્ચ્યુઅલી બહુ બધા નામ છે. કોઈ એક નામ કહી દેવું, પણ ઓફકોર્સ આપવું તો પડશે. અમારી પૂછશે ગુજરાત બહાર પણ છે? આવે ગુજરાતી? ગુજરાતમાં જ પૂછો ને. ગુજરાત ગુજરાતી વાત રહે, ગુજરાતી વાત. પણ ગુજરાતી બહાર નું પણ પછી પૂછી લઈશું. બસ ઓનેસ્ટલી, મિતાઈ નેહલ અને પ્રાતિ. નેહલ અને મિત, હા, એ ઓફકોર્સ એ તો સરસ ડ્યુઅટ છે. સલીમ સલીમ જાવેદ. જેનો પર્સનલ કહું છું, પછી કવર કરવા માટે ને પણ મંથન પણ બહુ સરસ કરે છે. કશું પૂછતા જ નથી. સારું લખે છે. કોણ કોણ કોણ? ભાર્ગવ. ભાર્ગવ ભાર્ગવ છોકરો છે જેને ધુમ્મસ લખી છે. અચ્છા, ભાર્ગવ. ઓકે. ભાર્ગવ લખી છે. ઘણા
સિવાય બીજી કઈ વાર્તા મોતુની છે જેમાં તને એવું લાગે છે કે એની ફિલ્મ પણ થવી જોઈએ અને વિજય જ એને બનાવવું જોઈએ? બાવ અને એ વિજય જ બનાવવાનો છે. આમ તો જગજાહેર છે કે બધી જ વાર્તાનો કોપીરાઇટ વિજયગીરી ફિલ્મોઝને 2016 મેં આપી દીધા હતા અને સરસ મને એને બેંકમાં પૈસા એ વખતે જ આપી દીધા હતા. પણ અફકોર્સ વાવ પહેલી મને ધ્યાનમાં આવે કે જે વિજય જ બનાવશે અને વિજય જ બનાવવી જોઈએ અને મને પર્સનલી બહુ રાહ છે એ વાર્તા છે વાવ. વાવ એ ખૂબ અદ્ભુત વાર્તા છે, બહુ સુંદર વાર્તા છે. ઓફકોર્સ ચાલ રોનક, ટિફિનમાં કંઈ પાછું જાય તો મમ્મી લડે? મારે તો એવું થતું હતું કે ટિફિન જ નતું જતું પાછું. મારે એટલા ટિફિન ખોયા છે ને મને એમની ખબર પડતી હતી. એટલે જ રોનક આયો ત્યારનો એટલે તકલીફ બાજે તો ફોનમાં એને એવો કહ લડશે જ આજે તો મમ્મી એને હું વડ ખાવાના ઘણા કામ કરે. રોનકને વધારે શું ભાવે, ગોળ કેરી કે ખાટું લીંબુનું અથાણું? ખાટા લીંબુનું અથાણું. રોનકને કોની સાથે કામ કરવું વધારે ગમ્યું, નીલમ પંચાલ કે નેત્રી ત્રિવેદી? નીલમ પંચાલ. રોનક ધ્રુવ તરીકે ના હોત તો કોણ હોત? આઈ થિંક મેહુલ સુરતી સોલંકી. મોસ્ટ અનકમ્ફર્ટેબલ ક્લોથ્સ ઓન સ્ક્રીન, એ નાઇટ ગાઉન, બી સાડી, સી ચણિયા ચોળી, ડી યોર ચોઈસ. મને થોડા રિવીલિંગ કપડાં હોય ને એ નથી ગમતા, એટલે બાકી આગળના ત્રણ તો ગમે જ છે. નીલમબેન વ્યક્તિગત રીતે કઈ રેસિપી સૌથી સારી બનાવે? આ બહુ અઘરો પ્રશ્ન છે, કારણ કે જે નીતુની મમ્મી કિચનમાં બહુ જાય છે એ નીલમ કોઈ દિવસ કિચનમાં જતી જ નથી. વડા આવે છે સરસ વાતોના. હા એ જ રાખો. ના આ ફિલ્મમાંથી હું શીખીને ગઈ છું તો હું સુખડી બહુ જ સરસ બનાવું છું હવે. વાહ, તો અમને ઇંતજાર રહેશે, ફરી આવો ત્યારે સુખડી લેતા આવજો. પાકો. નીલમબેનના મતે જો એક નેત્રી અને રોનકને બદલવાના હોય તો એમને બદલીને તમે કોને મૂકો એ કિરદાર તરીકે, નીતુ અને ધ્રુવ તરીકે? ના બદલું હું, નીતુની જગ્યાએ મને કોઈ ગમે એટલે હું જોઈ શકું તો આરોહી, અને ના આમાં તો કોઈ જ ન દેખાતો હજુ સુધી મને, કારણ કે મને ધ્રુવ ગમે છે. ચાલો ધ્રુવ કીધું મેં, આ ડબ્બો પૂરો. ચાલો guys, 1 2 3 go. વિજય ટ્વિંકલ વિજયગીરી કહી રહ્યા છે, નીલમ ફિલ્મમાં 21મું ટિફિન બનાવે છે, રિયલ લાઈફમાં કેટલી વાર ટિફિન બનાવ્યું એમ પૂછો ને નૈશભાઈ, એને કેટલી વાર બનાવ્યું? પહેલા તો વિજયભાઈ ને જ આપ્યા. જો રામ એક કંપની હોય તો તેની ટેગલાઈન શું હોય? વાવ, ફિલ્મી ગપશપ. જે મને બહુ ઓછું ફાવે છે એક્ચ્યુઅલી. જે એ જ ફાવે છે. હું કહું છું કે રામનો કોઈ માસ્ક હશે જેને બહુ જ લખ્યું હશે. પણ નહીં મને, મારો સ્વભાવ એવો છે કે હું કામ સિવાયની વાતો બહુ બસ એ જ કરે છે, કામ સિવાય એ જ કરે છે. અને આઈ ડોન્ટ કન્સિડર ગો. મને ઘણી વખત ડાઉટ થાય કે ખરેખર લાખાવાડમાં બેઠા બેઠા એને બહુ લખ્યું હશે કે કોઈ કામ ઉપરથી આઈને પધરાઈ ગયું હશે એને, કેમ કે એને એટલે એને મળ્યા ના હોય ત્યાં સુધી ના થાય. લખે છે અદ્ભુત,
પણ જો આ ચાલુ કરે ને તો તમને આમાં કેવું છે ને, આમ હું દરેક જે પણ આવે ને એને કોઈ એક તબક્કે આ બે પંક્તિઓ તો સંભળાવું છું તને પણ. પાર્થ ઇરશાદ કે ને, ખતાવાર સમજેગી દુનિયા તુજે, ખતાવાર સમજેગી દુનિયા તુજે, અબ ઇતની ઝ્યાદા સફાઈ ના દે. વિજયગીરી, પ્રેમજીમાં કરેલી એક ભૂલ જે તમે કદાચ 21મી ટિફિનમાં સુધારી લીધી, એટલે ફિલ્મ બનાવવામાં કરેલી ભૂલ કે કોઈ પણ રીતે તને તને જ્યાં એવું લાગતું હોય કે કદાચ આ ઘણી પ્રેમજીમાં કરેલી ભૂલ, આમ એવું કહું ને તો બહુ ઓવર અમુક વસ્તુઓમાં ઇમ્પલ્સિવ નેચર મારો મેં કંટ્રોલ કર્યો 21મી ટિફિનમાં. આમ આઈ મીન બહુ જ અલગ પ્રકારનો શોર્ટ ટેમ્પર્ડ નેચરને મેં ઘણો કંટ્રોલ કર્યો ઓવરઓલ ઇન પ્રોસેસ ઇન એવરીથિંગ ઇન્ટરેક્શન વિથ પીપલ બધું. એટલે પ્રેમજીથી 21મી ટિફિનની આ ફરક આ સફર છે. નેત્રી, ગુજરાતી ફિલ્મોમાં એક એવી એક્ટ્રેસ જેની સાથે તમે કલાકો વાત કરી શકો. એવરીવન નોસ આરોહી. નેત્રી, ગુજરાતી ફિલ્મોમાં એક એવી એક્ટ્રેસ જેની સાથે તમે એક મિનિટ પણ વાત ના કરી શકો. નો વા, હું બધા જોડે કમ સે કમ એક મિનિટ તો કાઢી જ નાખે. એમ મારે પૂછો, અમારું શૂટ જોડે ચાલી રહ્યું છે, ખપાઈ રહે આ નાઇટ્રો અને ગ્લિસરીન ભેગા થાય તો શું થાય? ઓકે, નેત્રી અગેન, તમારા માટે પરફેક્ટ મેરેજ મટીરીયલ એટલે કેવો છોકરો? બધા જ ભાઈ સોશિયલ હેન્ડલ્સ પર જે જે નેત્રીને ફોલો કરે છે, જાત જાતના મેસેજ કરે છે, સાંભળી લે. હી શુડ બી લોયલ, હી અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ, મેચ્યોર હોવો જોઈએ અને સપોર્ટિવ હોવો જોઈએ, ક્યુટ. Anything else? Of course. કેટલા કે કોઈ ધ લાઈક ટેલ યુ સમથિંગ ન્યુ. ઓકે, અહીંયા બેઠેલા કોનું ટિફિન સૌથી વધારે ચટાકેદાર હોઈ શકે છે તું શું માને છે અહીંયા બેઠેલામાંથી? I think Ronak because he knows how to cook. એ તો મને પણ આવડે છે. આવે લોસ્ટ ઇન બોલે કે લોસ્ટ ઇન મે બેક. ભલે હું જમવાનું નથી બનાવતી પણ મારું જમવાનું બહુ જ સ્વાદિષ્ટ બને છે. એટલે કોનો ટિફિન? ટિફિન ટિફિન એટલે આ રોનક બનાવતો હોય છે એના ઘરે. રોનકે દૂધની સુખડી બનાવી દીધી. હા બોલો. બસ આટલી ડિટેલ્સ કાફી છે આ બધા માટે. મારું એવું છે કે હું જે બનાવું છું ને એ જરાય હેલ્ધી નથી હોતું અને મારે ખાવું હેલ્ધી પડે છે, સો એટલે મારી સ્ટોરીઝમાં દેખાય દેવું. ના, આમે તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં તો તમારે એવું જ બધું કરવું પડે, એવું જ મૂકવું પડે. મારું થોડું બટર ચીઝ હેવી કુકિંગ હોય છે. હી વિલ ઇન્વાઇટ અસ એવરીવન. ખાવાનું મંગાવતા હતા અને નેત્રીએ જોયું કે મારે પણ આ ખાવું છે, મારે પણ આ ખાવું છે, એને મંગાવ્યું. હવે એ એક બાજુ એ સેલેડ આવ્યું અને બીજી બાજુ ટ્વિંકલ ભાભીએ 7 ચીઝ પીઝા મંગાવ્યો, તો સલાડ ગયું એને. હું તો
આમાં તો આ બધા પ્રશ્નોમાં તારી પોલ ખુલતી હોય. પૂછું આને આને પૂછું બધું. ચાન્સ મળે તો અહીંયા બેઠેલા માંથી કોનું વોટ્સએપ તું ચેક કરવા માંગીશ? વિજયભાઈ. તું આજે રોનક નું પૂછે કેમ? હે કેમ સર? ઇન્ટરેસ્ટિંગ બહુ. ઓકે નીલમભાઈ, વહી જાના. આમાંથી કોના ટિફિનમાં સૌથી વધારે સિક્રેટ ભરેલા છે? ઓ માય ગોડ, એમ મારા પાણી પોલ ખુલી રહી છે. અમર બટ એનો મીનિંગ આઈ એમ શી સો રાઈટ. ઓકે સર, આપણે નહીં પૂછીએ સિક્રેટ બહુ પછી ઊંડા નહીં ઉતરવાનું તમે લોકો જરા. હા, આમાંથી સર સવાલ, આમાંથી તમને સૌથી સારું શું બનાવતા આવડે છે? એ ખીચડી, બી મેગી, સી ઉલ્લુ. તારા માટે એક પણ સવાલ નથી. વન મોર ઇઝ ઓવર. લાવો ડબ્બો કયો હતો? Another dubbo, another round. Chalo. Chalo. 1, 2, 3, go. આ ચારે જણા ના એક એક એવા સિક્રેટ કે જે માત્ર તું જ જાણે છે ને બીજું કોઈ જ નહીં. વિજયગીરી બાબા જયારે કેમ વોશરૂમમાં જાઓ પતિ, તમારે ક્યાંય એને તમે પ્રાર્થના કરો કે વોશરૂમમાં ન જાય, કેમ કે એ વોશરૂમમાં જાય એટલે પછી બહાર આવવાની એટલી વાર લાગે, એટલો રિલેક્સ ફીલ કરે વોશરૂમમાં. તો યા વિજયગીરી બાબા વોશરૂમમાં જાય. અમારી દીકરીએ કમ્પ્લેન કરી, પપ્પા ફોન લઈને ના જતો. નહીં નહીં, એ એરપોર્ટ હોય, ઇવેન્ટ હોય, પ્રમોશનલ ટૂર હોય, કે ઇન્ટરવ્યુ આપવાનો મીડિયામાં, વિજય વોશરૂમમાં જાય એટલે તમે લેટ પડો પડો ને પડો, એટલે ઘાટ ઘાટ કે પાણી પીએ એનું કઈ જરા જુદું વર્ઝન છે. અને વિજયના વોશરૂમના ચક્કરમાં અમે બે ફ્લાઇટ પણ મિસ કરી લીધી છે. અમે એક્ઝેજરેશન, ના ના ના, ડિટેલમાં નથી પડવાનું. તો આ વિજયનું ખાતું પૂરું ખાતું ક્લોઝ. ખબર કેમ સારું લાગે? નેત્રી તમને સાચું ક્યારે તમને એવું નહીં કે જેનાથી તમે હર્ટ થાવ, તો તમને ખબર પડે કે નેત્રી અત્યારે જૂઠું બોલીને તમને સાચવી રહી છે, છતાં આપણે સ્માઈલ કરીએ કે હા તું સાચી છે. રોનક, જે મને સૌથી સારી ગમતી ક્વોલિટી છે, રોનક ને સંતોષ જ નથી કોઈ વાતનો. I tell you.
બાહુબલી ફિલ્મ મળી છે. અરે સર બાહુબલી મળી. ટાઇટેનિક મળતા મળતા રહી ગયો. રોનક મેં ઓસ્કાર મળી રહ્યો છે, એ ઓસ્કાર માં ગયો છે, પ્રીવિયસ શૂટ પર ઓસ્કાર લીધો છે. તમે કહો કે રોનક પાર્ટી આમ કે મને ઘરે ગયા છે, તો રોનક લાઈક સર ઓસ્કાર તો મળ્યો પણ દશાશ્રી મળી જ્ઞાતિ નો એવોર્ડ છે ને. નીલમ સતત એવું કહેતી હોય છે કે આઈ લવ ટીવી, તો એનું સૌથી મોટું એ ખોટું છે, જૂઠું છે, જૂઠાણું છે. ખબર નહીં કે મને એવું લાગે છે કે અહીંયા આવું મારું સાચું છે. મારું પેલું પેલું રિલીઝ થયું. ઓકે સર હું એકચ્યુઅલી આટલું આટલું કરું છું, હું ક્યાં બાદ આ પણ હજી પેલું રિલીઝ ખુલ્લી કિતાબ ના પ્રકરણો એકાદ બે વાંચીએ કો, જેને વાંચ્યા હોય. રામ હમણાં કે નેત્રી જુઠ્ઠું બોલે તો પકડાઈ જાય ને આમ થાય. રામ જુઠ્ઠું કવર કેવી રીતે કરે એ જોવાની તમને બહુ મજા આવે. જે જે કવર અને એને ખબર નથી કે કોની સામે કવર કરે. એટલે એક તો પછી રામની બકરી ક્યાંક ભરાઈ ગઈ હોય અચાનક આમ સ્પેશિયલ જગ્યાએ, અને તમને તમે મસ્ત વાતો કરતા હોય, એ તમે લોકો ફોન મૂકો, તમે હું પારખી હોય કંઈક વાત કરતા હોય, રામની બકરી ચોક્કસ જગ્યાએ ભરાઈ ગઈ હોય, અને તમે એને પૂછો ને કે રામ શું કઈ નહીં કઈ નહીં, અને પછી રામ ઓલ ઓફ સડન તમારી જોડે એક બાબતે ઝઘડે, એને જવું હોય એકચ્યુઅલી, તમે એમને એને એમ રામ બેસે રામલા, અને રામ ગમે તે ટોપિક લઈ આવે અને મને કે તું આવો જ છે આવું કંઈક કરે, એટલે મારો કેવો મગજ જાય સખત જાય, એટલે પછી હું તો બોલવાનો જ કંઈક, બસ એનો એક્ઝિટ પોઈન્ટ બેગ લઈને. પછી મને ખબર પડે કે એક મિનિટ આને કોઈક મિટિંગમાં જવું હતું, કોઈક જગ્યાએ જવું હતું, અને એની ખબર છે કે હું કોને જલ્દી જવા ન દઉં, એટલે આ માણસ આવી રીતે જતો. પછી એને ખબર પડી જાય કોઈક નેત્રી બહુ જ સારી, એવું જ કે પાછું એવું તો તું હમજ નેત્રી ગઈ. અને એ પાછું એવું તમને એવું વર્તાવે કે હું તારો જ બહુ ક્લોઝ છું, પણ એ બધી જ હિરોઈનો બહુ ક્લોઝ હોય. આવું કેવી રીતે કરી શકે કોઈ? આવું કરવા માટે આ છે શુદ્ધ દેશી સંવાદ, એક વખત જોરદાર તાળીઓ. નંબર
બંને મારા બહુ નજીક છે, એકને સિલેક્ટ કરવું બહુ અઘરું છે. કેવી રીતે કરી શકાય? આપણે આમ બે બાળક હોય તો બેમાંથી કોઈ એકને આપણે, આ બાળકો ખોટા પેદા થઈ ગયા છે કહું, જે હોય ને મારું આ બાળક મારા બધા બાળકો ની આંખો. આ તો બહુ જ અઘરું છે. બંને 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 સખત મારા 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 શ્વાસ છે. પણ 19-20 નો દોરાનો ફરક છે નહીં ના. તો હું એવું કહીશ કે આ પ્રોજેક્ટ ત્યાં અમને થોડી તકલીફો પડેલી હેલ્લારો વખતે, અહીંયા મને એક જરાય તકલીફ નથી પડી. અને મારું કમ્ફર્ટ ઝોન વિજય સાથે કંઈક નેક્સ્ટ લેવલ છે. અને ટ્વિંકલ ગીરી બાવા એ બહુ જ આમ એટલું બધું પેમ્પર કરે, સાચવે, કે અહીં મને આ લોકોને એમ થાય કે મારે કોઈને કંઈક ખુશ કરવાની જરૂર નથી, મારે કશું, જેમ હું એમને કહ્યું વાતોના વડા નીલમ કરે છે તો હું બહુ ભડભડ ભડભડ બધું બોલી નાખું, તો મને એમ ના લાગે, એવું ના થાય કે અહીંયા કોઈને કશું મારાથી ખરાબ લાગી જશે કે કોઈને મારે કંઈક કહેવું પડશે કે આમ તેમ, કશું જ નહીં. મારો કમ્ફર્ટ ઝોન બહુ જ વધારે હતો. તો એ 19-20 માટે 21મો ટિફિન. ભાઈ જોરદાર તાળીઓ. અને કેવું છે, ત્યાં અમે 12 સ્ત્રીઓ છીએ, અહીંયા નીતુની મમ્મી અને હું જ હું છું, આ લોકો એટલા જ સાથે છે. પણ તો મમ્મીની વાર્તા છે તો ડેફિનેટલી એ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ 21મો ટિફિન. ચાલો, બહુ સરસ, અમને આનંદ છે કે તમે છેવટે પ્રામાણિક થયા. ખૂબ 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 તાળીઓ નીલમબેન માટે. હજી બીજી 20 સેકન્ડ કંઈ કહેવું છે? કોઈ હેલારો વાળા ખરાબ ના, કારણ કે તમને બધાને હું એટલો જ પ્રેમ કરું છું અને જેને બહુ આપ્યું હોય એને ક્યારેય ના ભૂલાય. તો તમે બધા જ મારા એટલા જ અંગતને બહુ જ દિલમાં છો. થેન્ક યુ અભિષેક, હું સતત કહેતી હોઉં છું કે તને જીવનમાં હું જેટલું થેન્ક યુ કહીશ એટલું ઓછું છે. 18 વર્ષમાં મને ઓળખ તે અપાવી છે. થેન્ક યુ અભિષેક. જો કે મને એવું મારું એવું માનવું છે બહુ દિલથી કે કોઈ આ બધી વાતોને બહુ ખોટું કે કોઈ અંગત રીતે લે એમ છે નહીં. અહીંયા બધા જ લગભગ આવી ચૂક્યા છે દરેક ફિલ્મો વાળા, અને અમે આવા અળવિતરા વેળા કરી ચૂક્યા છે, અને કદાચ કોઈક વધારે સારા મિત્રો બન્યા હશે એ પછી, પણ દૂર ગયાના દાખલા હજી સુધી તો અમારા સુધી પહોંચ્યા નથી. એટલે હું અહીંયા આ સોફા પર બેસીને જેની સાથે મેં શુદ્ધ દેશી સંવાદના શીર્ષક હેઠળ વાતો કરી છે, સંવાદ સાધ્યો છે, એ તમામને યાદ કરું છું. એન્ડ બિલીવ મી, લોકડાઉનના આ 2 વર્ષના ગાળામાં તમને બધાને ખૂબ મિસ કર્યા. કોંગ્રેચ્યુલેશન્સ એવરી વન ફોર કોન્ટ્રીબ્યુટિંગ સો મચ ઇન ગુજરાતી સિનેમા. થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓન દેટ નોટ, નીલમ, કોઈને મળો ત્યારે સૌથી પહેલું શું નોટિસ કરો? શૂઝ, ફોનની બ્રાન્ડ કે આવકાર? આવકાર. મારા માટે મટીરિયલિસ્ટિક વસ્તુ બહુ એની કોઈ મહત્વ જ નથી મારી લાઈફમાં, કારણ કે કદાચ તમે મારી લાઈફ વિશે જાણતા નથી, પણ મારું ચાઇલ્ડહુડ અને મારી લાઈફ બહુ સ્ટ્રગલવાળી રહી છે. જે આપણી પાસે છે એને જતાં એક સેકન્ડ નથી લાગતી, એટલે એ બધાની કોઈ વેલ્યુ જ નથી મારી સામે. આવકાર. વાહ, બહુ જ છે, બહુ જ છે. રોનક, તમારા સેટ પર એક એવી વ્યક્તિ જે મારે નથી જમવું કહીને પછી બધું જ ખાઈ જાય. નીત્રી, 21માં ટિફિનના સેટ પર સૌથી જોરદાર ટિફિન કોનું આવતું હતું? કારણ કે તું બધાને કહી જતી હતી એવા રિવ્યુ પછી. નીત્રી, નીલમબેન માં ના હોત તો કોણ હોય શકતું? ધ્રુવ ના હોત રોનક તરીકે તો કોણ હોત? આદિત્ય. રામ, એક વાનગી કે જેના વગર તારું ટિફિન પૂરું ન થાય? દાળ ભાત. ગોસિપ.
ક્યાં વાત હૈ નીલા દાળ ભાત ગોસિપ પછી આવે પહેલા દાળ ભાત ગોસિપ મુકવાસ છે તારા માટે મેઇન કોર્સ છે ગોસિપ રામ અગેન નેત્રી અને નીલમ બંનેમાંથી કોણ વધારે ખૌદરું છે ફાઇન આ રે અમે આમ આટલું ના વિચારવાનું છે કેમ કે મે બંનેને સેમ એનર્જી સાથે ખાતા જ રહ્યા છે નીલમ નું પેલું પર્ટિક્યુલર હતું પેલું સમથિંગ સમથિંગ તો ઓકે ઓકે તમારા મતે ગુજરાતી ફિલ્મ જગત ની એક ડીવા ઓ માય ગોશ from my side of course padma rani padma rani ane padma rani pachi mane bahu j gameli rita bhaduri ane e pachi se j agani generation ma avu to roma manik ane pachi avashe anandi tripathi yeah to aa badi real sense ma divao hati અત્યારે ની છોકરી મસ્ત જ કામ કરી રહી છે બધી છોકરી જમ્મુ કે ના 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 બધી કે દીવા હતા ને કે છોકરી નો 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 ગાઈસ સો દીવા છે ને દીવા એક જર્ની છે તમે રાતો દીવા ના થઈ જાઓ રાતો થઈને દીવા ઠરી જાય બહુ જલ્દી પણ દીવા એક પ્રોસેસ છે મારા મત મુજબ કહી દઉં વાર લિયા ના એ મારા મત મુજબ કહું યસ તો એ રીતે હવે દીવાઓ થયા થઈ રહી છે પણ મારા માટે છેલ્લી દીવા ઓફ કોર્સ આનંદ ત્રિપાઠી હતી ગુજરાતી કૃતિ ઉપર થી તમારે કોઈ ફિલ્મ બનાવવી હોય તો એ કઈ હોય ગુજરાતી કૃતિ ઉપર હાજી કાસન તારી વીજળી હાજી કાસન તારી વીજળી અને બીજું બોલી છે બે ચાર જય સોમનાથ ખાલી ને ખાલી કાંક અને મંજરી એની ઉપર કઈક એક અલગ એટલે અલગ વર્કઆઉટ કરીને એક અલગ ફિક્શન કરવા માંગુ એમ એક કેરેક્ટર સ્કિલ્સ બહુ બહુ સુંદર વાત છે અને એક પરિપ્રેક્ષ્ય ખાલી જે આ તો વિજય સાથે મારા જે કન્વર્સેશન થતા હોય એમાં આ બધા પ્રોજેક્ટ ની આવી વાત કરું છું કે આ પણ કરી શકાય આ પણ કરી શકાય એમ પણ બે કૃતિ એવી મારા દિલની બહુ નજીક છે જેને મને ચાન્સ મળે તો મારે ખાસ લખવી છે એક છે રાણક દેવડી એ વાર્તા મારે લખવી કે લખવી છે બીજી છે જયશંકર સુંદરી આ બે મારા બહુ વન ઓફ ધ ડ્રીમ પ્રોજેક્ટ છે જેને મારે લખવા છે ને આઈ રિયલી વોન્ટ કે ગુજરાતી સિનેમા અને ગુજરાતી ઓડિયન્સ એટલું સજ્જ થાય કે આ વિષયને સ્વીકારી શકે રાણક દેવડી અને જયશંકર સુંદરી મળેલા જીવ પર જો કશું ન બન્યું હોય તો મને ગમે કેના ઉપર બની ગઈ છે મળેલા જીવ પર એટલે ન બન્યું બટ આ રીક્રિએશન રીક્રિએશન ઓફ કોર્સ મેં મીનવાઇલ એવું સજેસ્ટ કર્યું કે હવે 21 મિનિટ ટિફિન પણ વાંચી લેજો આ બધું પતી જાય પછી મને આપી છે વિજય એટલે વાંચવાની છે ચાલ હવે વિજયભાઈ ઘરનું ટિફિન કે ઓફિસની બહારની કેન્ટીનનું ટિફિન મને ગમ્યા હે હે ગોડ હા કેટલા વાગે મને ગમ્યા પ્રશ્ન સાચું બોલવાનું જવા ટ્વિંકલ લાઈવ છે એટલે ટ્વિંકલ છે એટલે પણ હા એટલે હું જે રીતે જે મને બહારનું બહુ ખાવાનું વધારે ભાવે ઘરનું હેલ્ધી હોય પણ હમણાંથી આદત પાડી છે કે હું ઘરનું ખાઉં છું વિજય બેટર ફૂડ પાર્ટનર નેત્રી ત્રિવેદી રોનક રામ કે ટ્વિંકલ રામ તો બિલકુલ નહીં બિલકુલ નહીં રામ ઇઝ બેડ કંપની ફોર એનીથિંગ એવરીથિંગ હોટેલ ટ્રાવેલ એવરીથિંગ ઇઝ બેડ કંપની રોનક અને અહીંયા માંથી આપવાનો ઓપ્શન હોય તો રોનક અમુક વાર ચૂઝી હોય આ મારી જેમ ભયડો એ બધું બધું
ઓકે આજે જગ જાહેર થઈ ગયો છે બધા પ્રોડ્યુસર ને કે આને કાસ્ટ કરો તો ફૂલ બજેટ પર કામ કરજો હા વિજય એકવીસમો ટિફિનમાં એક કિરદાર જો બદલવાનું હોત કોઈ બીજા એક્ટર સાથે તો તમે કયું બદલત? એક કેરેક્ટર બદલવાનું હા એટલે ધીસ વિથ ધીસ એક્ટર્સ બંચ ઓફ એક્ટર્સ એટલે બન્યા પછી કે પહેલા શરૂઆત અત્યારે હમણાં હવે ધારો કે નોન રિપ્લેસ બટ ધારો કે કોઈ એક ઇફ યુ વોન્ટ ટુ રિપ્લેસ એક્ચ્યુઅલી રોનક ના ઓપ્શન હોય છે કર્યું છે મળતું નથી કોઈ જે ધ્રુવ ઇમેજિન કરે મમ્મી મળી જાય નીતુ પણ મળી જાય ઓન ધેટ નોટ છેલ્લો ડબ્બો રહ્યો જો સવાલ તો એમને બધા પૂછવા નથી બધા આપણને મજા આવે ડબ્બા પહેરા ચાલો નીલમબેન ટિફિન સાંભળી ટિફિન શબ્દ સાંભળીને યાદ આવતી એક વ્યક્તિ મમ્મી તમારી ફિલ્મના સેટ પરનો પરની નારદ મુનિ જેવી વ્યક્તિ કોણ? હવે આમાં કેવું પડે? રામ મોરી. સેટ પર હું મહેનત કરું છું, હું ફ્લોરને સમજવાનો પ્રયત્ન કરું છું. દરેક રાઇટર અને પછી બધાને બ્રીફ આપે છે અને સમજી જેવું બધાને કહું છું. સૌથી ઈઝી ક્વેશ્ચન આજ હતો. બાપરે. રોનક, કોવિડે એક્ટર રોનકમાં લાવેલો એક મહત્વનો ફેરફાર. સર કોવિડમાં એકચ્યુઅલી એટલી બધી રાહ જોઈ છે ને અમે લોકોએ કોવિડને પતવા નહીં બીકોઝ લાઈક વિજયભાઈ બી મેન્શન કર્યું કે મારા થોડાક પ્રોજેક્ટ્સ કોવિડ પહેલા બનેલા હજી રિલીઝ નહીં કોવિડ પછી થયું હતું એ તો યાર મારો આખો કોવિડ તો રાહમાં ગયો કે યાર આ બુઆ યાર ના પણ આઈ થિંક પેશન્સ પેશન્સ મને ઘણી શીખવાડી કોવિડ આ કે ઓપ્શન છે એટલે શીખવી પડે એવી શીખવી પડે ઓપ્શન ના છેલ્લે કઈ ફિલ્મ માંથી અડધેથી જ તમે નીકળી ગયા હતા રોનક એટલે મેં નથી છોડી પિક્ચર છૂટી ગઈ હોય અડધી એવી બની છે પણ મેં નથી કોઈ ફિલ્મ માંથી અડધેથી નીકળી જવાનું મન થઈ ગયું હોય ઘણી 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 પણ એ ઇટ્સ મોમેન્ટરી આઈ વુડ સે કે કારણ કે અમુક વખત એ તમને મજા ના આવે એ પ્રોસેસમાં કે યુ ડોન્ટ અગ્રી વિથ ધ પ્રોસેસ ધેટ ઇઝ અરે જોવાની વાત કરે છે ના ના આવે ના આવે એક્ટિંગ ઓ સોરી હું જોવાનું સમજો ઓ સી ના ના હું તો બતાવવાનું ઓન ધેટ નોટ કઈ ફિલ્મમાંથી ચાલુ શૂટિંગ એ નેત્રી તને એવું થયું કે આમાં ના કર્યા હતા સારું હતું આપણે નીકળી ગયા હોય તો સારું પડત નામ નેત્રીનું ટિફિન માં કામ 1-10 માં રેટ કરો I think 8.5. Okay. Netri, Ronak no tiffin ma kaam 1-10 ma rate karo. Yaar, hu taajira ji. 9.5. Now, who's the bigger part? 9.5. Taro to abhi 8.5. I don't even know. Join me on my mind. 1.5. વિજય આ ત્રણેયનું કામ 1-10 માં રેટ 10 out of 10.
for these characters. વિજયગીરી બાવા નું તમે કોઈ નામ પાડ્યું હતું? મે પાડ્યું છે કેપ્ટન અને માસ્ટર. ઓકે, ખખડાવ છે. એમને નથી ખબર એક્ચ્યુઅલી કઈ, પણ ઘણીવાર એમને એ એમનો જન્મ બહુ શોર્ટ ટેમ્પર નીચે હતો, તો એમને વિજયગીરી બાવા ની જગ્યાએ વિજયગીરી લાવા કહું. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે, એકદમ એને સેટ થાય એવું જ છે. હવે તો મારે કેવું છે, મારા હસબન્ડ પણ છે મીર રાજડા જે, અને માસ્ટર માસ્ટર કહેવાનું ચાલુ કર્યું છે. મેં ઈપી માં હતા ને, જા જા ભાગ ભાગ પછી તારા માસ્ટર ખીજાશે, માસ્ટર માસ્ટર જા તું. વાહ વાહ, બહુ આનંદ થાય છે વિજય આ સ્તર પર આ સ્થિતિમાં તને જોઈને. મને હજી પેલો એલડી આર્ટ્સ કોલેજ નો પેલો બેડમિન્ટન વાળો હોલ યાદ આવે છે, આપણું ઓલું પ્લે. હા, એકદમ બહુ બહુ જ યાદ આવે. તમે પહેલા ડિરેક્ટર હતા પ્લે ના? મારી ગઈ. યા, હી વોઝ ફર્સ્ટ ડિરેક્ટર ઓફ માય. યસ, જો હું એક્ટર હતો એ ડિરેક્ટર હતા. અને હરી સિંહમાં એક્ચ્યુઅલી આ એલડી આર્ટ્સમાં એક્ચ્યુઅલી અમે લોકો, હું મારો ફ્રેન્ડ છે દેવ અભિજીત, અમે લોકો સાથે હતા અને એ અમને સરસ એક પ્લે કરાવ્યું હતું અને એ પાછું જીત્યું હતું પણ કેરીસન નો કાકડો. હા, મને એ દિવસો યાદ આવે છે જ્યારે વિજય એકદમ પાતળો સરખો, એકદમ એકદમ ઉત્સાહી જીવ ને એકદમ ઓબિડિયન્ટ ને જે કહીએ કરે ને ક્યારે, અને સખત ચમકારા મારતો, ઝબકારા મારતો, એવું લાગે કે આ કંઈક કરશે. પણ ત્યારે એવી નથી ખબર કે વિજય સિરિયસલી ફિલ્મ લાઈન ને ફિલ્મ મેકિંગ ને લેશે ને આટલું સુંદર કરશે. વાહ, એ દિવસોની વાત જ જુદી હતી. એબ્સોલ્યુટલી, ખૂબ બધી તાળીઓ વિજય માટે આટલી સરસ રીતે ગુજરાતી સિનેમા. ઓકે, રામ, હમણાંનો એક દિઠ્ઠો ના ગમતો ગુજરાતી એક્ટર. હવે ફરાય સાચું બોલ છે હવે. મેં મંટુ ને બિટુરાની એક ફિલ્મ જોઈ, મારી બહુ સુંદર ફિલ્મ છે અને સરસ સોંગ, મેં પાકી અમદાવાદી સોંગ માં એક એક્ટર ની ગેસ્ટ આરોહી સાથે અને એ હાથ હલાવતો હલાવતો જે ઓવર એક્ટિંગ કરતો, આઈ વોઝ લાઈક હુ ઇઝ ધ એક્ટર, અને પછી ખબર પડી કે એ તો પાર તાર પર આછે કલ્પના મહલ દા તો કેમેરા રોલ તરીકે આવે તો આઈ વોઝ લાઈક ડિઝાસ્ટર કેમેરા તો માય સાઈડ રાઈટ નાઉ. કોઈ નઈ મારે હું બોલ કલાકો વિતાવે અને યોગાસન કરે, ડાયટ ફૂડ ને આપણી હિરોઈન બહુ જ મહેનત કરે છે, એ બ્યુટી કોન્શિયસ છે, એ સતત મોંઘા કપડા પહેરે છે, ખૂબ મહેનત કરે છે, તો એ બધી મહેનત મને સારું લાગે કે ગુજરાતની એ બધી એક્ટ્રેસ માટે મને બહુ માન છે. આઈ લવ એના ફોલોઅર્સ કેટલા સરસ હોય છે. મને એવું લાગે છે કે એક્ટ્રેસ તરીકે જસદીપભાઈ અદભુત રીતે ઇન્સ્ટાગ્રામ માં થાય છે, મને ગમે છે બધા લોકો, તો ના આમ તો એવું નહીં ગમતું એક પણ એક્ટ્રેસ નથી, કારણ કે બધી ને ફોલો કરું છું, બધા અકાઉન્ટ થી ફોલો કરું છું. બધી
બસ 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 રામ અમે બહુ અમને નામ મળી ગયું ચાલશે નથી કે એમાં કોઈ પર્ટીક્યુલર નથી બહુ બધા છે પણ સારું લાગે છે આ બધી એક્ટ્રેસને કામ કરતા જોઈ ને કે એની વચ્ચે આ બધી નીની નીલમ જેવી જગ્યાઓ કરે છે પોતાની તો સારું લાગે છે ઓકે ભાઈ આ સરસ જવાબ માટે રામ માટે જોરદાર તાળી તૈયાર થવામાં બી જમવામાં સી બ્રશ કરવામાં ચોવીસ કલાક રામ અગેન કોઈ એક ઇન્ફોર્મેશન જે સોશિયલ અકાઉન્ટમાં તમે ખોટી અપલોડ કરી હોય આખો સોશિયલ અકાઉન્ટ ફ્રોડ છે કીધું નહીં આમ તો કોઈ જ એવી રોંગ ઇન્ફોર્મેશન નથી સોશિયલ મીડિયા પર જે છે બધું મારું સાચું જ છે એ હા કશું રોંગ તમે ક્યારેય પોસ્ટ કર્યું નથી અબાઉટ ફ્રોમ માય સાઈડ અબાઉટ વેરી નાઈસ વેરી નાઈસ ઓકે વિજય રોનકનું એક અંડરરેટેડ કામ હું ફ્રેન્કલી સ્પીકિંગ મેં રોનકની એક જ ફિલ્મ જોઈ હતી 21મો ટિફિન પહેલા ધેટ વોઝ તું તો ગયો અને મને રોનક બહુ જ ગમ્યો હતો એમાં એ ફિલ્મ જોયા પછી મને એવું થયું હતું કે આ ફિલ્મમાં પણ ફિલ્મ સરસ હતી પણ એમાં પણ એને જગ્યા એની કરી અને એ દેખાયો સો એ જ બાકી મેં એની ફિલ્મ નથી જોઈ શક્યો ઓકે વિજય ઓન ઓન ધેટ નોટ લેટ્સ વી હેવ કમ ટુ ધ લાસ્ટ ક્વેશ્ચન 21મું ટિફિન ને એક શબ્દમાં બયાં કર પતંગિયું આઈ થિંક પતંગિયું કેમ કે એક ઈયળમાંથી પતંગિયું બનવાની પ્રોસેસ છે એ જ આઈ થિંક 21મું ટિફિન છે પતંગિયું કોણ છે જોયા પછી નક્કી થાય વાહ બટ યસ આખી વાર્તાનો મૂળ વિચાર તારો આજે આ ફિલ્મ અને આખી વાત આ વિચાર આટલે બધે પહોંચ્યો આટલો બધો વિસ્તૃત થયો તારી લાગણીને જો કોઈ એક શબ્દમાં બયાં કરવી હોય આ તબક્કે તો ગ્રેટિટ્યુડ હું સાક્ષી ભાવે બધી બધું જોઈ રહ્યો છું અને હું એક જ લાઈનમાં વાત બતાવું તો હું એવું માનું છું કે લખનારા દરેક છે ને ગણેશની ભૂમિકામાં છે વેદવ્યાસ ઉપર બેઠા બેઠા બોલે છે વાહ તમને ત્રણેયને પણ 21મું ટિફિન એક શબ્દમાં શું કહેશો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હો કોઈ ભી ભાષા બોલતા હો કોઈ ભી ફાઇનાન્શિયલ ઇકોનોમિક સ્ટેટસ થી બિલોંગ કરતા હો આ બધા માટે આ વાર્તાનું જે મૂળ જે અર્થ છે એ સેમ છે સો આઈ થિંક યુનિવર્સલ આટલા બધા બોલી ગયા બધું જ મારું બધું જ મારું જીવ મારા આટલા વર્ષના કામનો સરવાળો વાહ ઓન ધેટ નોટ આ મૂવી 10મી ડિસેમ્બરે તમારા નજીકના થિયેટરમાં આવી રહી છે 21મું ટિફિન ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓમાં સ્થાન પામે એટલી બળકટ એટલી દળદાર વાર્તા છે આ કિરદારો તમારી આસપાસના જ છે કદાચ તમારા રસોડામાં થી જ તમને મળી જાય રસોડામાં મસાલ્યું હોય ને જેટલું જરૂરી એટલું જ આ વાર્તાનું ત્યાં પ્રાદુર્ભાવ થવો ત્યાં હોવું એ પણ એટલું જ અનિવાર્યપણે દેખાઈ આવે એટલું બધું બળકટ છે આ વાર્તા તમારી જ વાર્તા છે ખાલી તમે એને જોવા જજો ફરીથી કોઈ તમારી વાર્તા કહી રહ્યું છે એ સાંભળવા જજો 21મું ટિફિન 10મી ડિસેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં વિજય લાસ્ટ નોટ એનીથિંગ યુ વોન્ટ ટુ સે હું એવું કહીશ કે 21મું ટિફિન કેમ જોવી જોઈએ હું જયારે મારી જાત સાથે સંવાદ કરતો હતો કે કોઈએ 21મું ટિફિન શું કામ જોવી જોઈએ કોઈ મને પૂછે મને ઇફીમાં ઘણા લોકોએ પૂછ્યું કે કોઈ કેમ જોવી જોઈએ તો મારી લાગણીઓ તો ગુજરાતીમાં જ વધારે સારી આવે તો પુરુષોએ એટલે જોવી જોઈએ કે જો કદાચ તમારા જીવનની રેસમાં અથવા ફેમિલીની ફેમિલી મહત્વાકાંક્ષાના ઘોડાપુરમાં અટવાઈને પરિવાર તરફ દુર્લક્ષ સેવ્યું હોય
અને એવી ફરિયાદથી પીડાતા હોઈએ કે ઘરમાં જઈએ તો પત્ની હસીને વાત પણ નથી કરતી, તો એવા પુરુષોએ ખાસ જોવી જોઈએ, એવા પુરુષોએ ખાસ જોવી જોઈએ આ ફિલ્મ, જે તમને એવું કહેશે કે જરા મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનથી નજર ઊંચી કરો, બહારની દુનિયા જુઓ, બહારની દુનિયા જુઓ જે તમારા ઘરની અંદરના રસોડાના ખૂણામાં કેદ છે. એક એવી જિંદગી અદ્રશ્ય રીતે કેદ થઈ ગઈ છે જેની ચાવી તમે અજાણતા જ દુનિયાદારીના સાગરમાં ફેંકી દીધી છે. તમારી જીભ એના પગ હોય ત્યારે એ પગના છાલા પર મલમ લગાડવાની તસ્દી લો, નહીતર ફરિયાદ કરતા રહી જશો કે બહેરા અવાજ હોય. અને બીજા એવા લોકો જેમણે જાણે અજાણે ગમગીનીમાં ડૂબેલી વ્યક્તિ માટે કોઈક પ્રશંસાનો પુલ બાંધ્યો હોય, જેમનામાં થેન્ક્સ કહેવાની હિંમત હોય, અને એ જ સ્ત્રીઓએ જોવી જોઈએ જેમણે પોતાની જાત ઘસીને પરિવાર ચમકાવ્યો હોય, એ દીકરીઓએ જોવી જેમનાથી મમ્મી પર અકળાવવાનું યાદ હોય પણ ક્યાંક થેન્ક્સ કહેવાનું રહી ગયું હોય. ગુજરાત ટિફિનમાં એવું શું છે, એક એ વાતની નાની વાત કહું તો ગુજરાતી ટિફિનના મૂળભૂત ચાર ડબ્બા હોય, આમ મૂળે ચાર ડબ્બા હોય, ચારે ડબ્બાઓમાં ભાવતું ભોજન નીકળે તો કેવી મજા આવે, બસ એ જ ચાર ડબ્બાઓમાં તમને ગમતી રસોઈ પીરસવાના છીએ. આપણી કહેવતો પેટ ઉપર નિર્ભર છે, પેટનો ખાડો પૂરવો એટલે કે જમવું અથવા સંતોષવું અથવા ઈચ્છાનું પૂર્ણ થવું અથવા કરવું, પેટનું પાણી ન હલવું એટલે કે જાડી ચામડી ના હોવું, કોઈ પણ વસ્તુથી ફરક ન પડવો ને એવું ઘણું બધું, બિલાડીના પેટમાં ખીર ન ટકે એટલે કે કોઈ મહત્વની વાત હોય પણ ખોટા સમયે બહાર નીકળી જાય, પેટે પાટો બાંધવો, ખૂબ જ મહેનત કરવી અથવા ખૂબ જ સંઘર્ષ કરવો, એ સંઘર્ષ માનસિક શારીરિક અને લાગણી પ્રધાન પણ હોઈ શકે, તો આ ચારેય સંઘર્ષને સાર્થક કરતા ડબ્બાઓ આ 21માં ટિફિનમાં છે. સો આઈ રિક્વેસ્ટ યુ વોચ ધ ફિલ્મ. વાહ વાહ, બસ ધેટ્સ ઈટ, આ બધું જ બહુ ટૂંક સમયમાં, ત્યાં સુધી કરતા રહો જલસો. અત્યારે થેન્ક યુ વેરી વેરી મચ ટીમ, થેન્ક યુ, અને વિશ યુ ઓલ ધ લક. તમને બધાને ખૂબ શુભેચ્છાઓ. આપણે મળતા રહીશું. શુદ્ધ દેશી સંવાદ છે આ. હું છું નૈષ, કરતા રહો જલસો, બાય, આવજો.